નમસ્કાર. ફિલ્મ આસ્વાદ શ્રેણીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે છે સોપાન 10મું અને બહુ મજાની ફિલ્મ લઈ અને આજે ફરી એકવાર આપની સામે ઉપસ્થિત થયા છીએ. ફિલ્મનું નામ છે ફોટોગ્રાફ. આ ફિલ્મ આમ તો આવી 2019માં અને નવાઝુદ્દીન સિદ્દીકી અને સાન્યા મલ્હોત્રા આના મુખ્ય કલાકારો છે. આજે વાત કરવા આવ્યા છે વિશેષજ્ઞ તરીકે પ્રદીપભાઈ પરમાર, એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને વિશાલભાઈને નિમંત્રિત કરું છું કે એમનો થોડો આપણને વિસ્તૃત પરિચય આપે, પછી આપણે ફિલ્મની ભૂમિકામાં જઈએ અને આસ્વાદ તરફ જઈએ છીએ. નમસ્તે. ફિલ્મ આસ્વાદ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. સોપાન 10 અને આજના વક્તા છે પ્રદીપભાઈ પરમાર. તેઓ વિસનગરના રહેવાસી છે. સરકારી શાળામાં ગણિત અને વિજ્ઞાન જેવા વિષય સાથે શિક્ષક તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ડોક્ટર આશીષ ઠાકરના ધાબા પરિષદ થિયેટર ગ્રુપના તેઓ સભ્ય છે. અભિનય અને લખવાના તેઓ શોખીન છે. ટૂંકી વાર્તા, નાટક અને ફિલ્મ સમીક્ષા તેઓ લખતા હોય છે. આ ઉપરાંત નાટ્ય દિગ્દર્શક તરીકે જુદી જુદી કોલેજમાં તેઓ નાટક શીખવા પણ જતા હોય છે. આજે આ મંચ ઉપર તેઓ ફોટોગ્રાફ ફિલ્મ વિશે વાત કરવાના છે. તો હું આપ સૌ વતી પ્રદીપભાઈ પરમાને આવકારું છું. આવો સાહેબ, આપના મંચ પર સ્વાગત છે. ધન્યવાદ વિશાલભાઈ. તો એક નાનકડી એવી ભૂમિકા બે વાક્યોમાં કરી અને આપણે આપણા મુખ્ય વક્તવ્ય તરફ જઈએ. મિત્રો, તો મુંબઈ, મતવાલી મુંબઈ, માયાનગરી મુંબઈ એ આપણા ફિલ્મ રસિકોનો, ફિલ્મ સર્જકોનો એક પ્રિય વિષય રહ્યો છે. અને અવારનવાર મુંબઈ જુદા જુદા સ્વરૂપોમાં આપણી ફિલ્મોમાં પ્રદર્શિત પણ થતી રહી છે. હજી આ પૂર્વેનું જે લેક્ચર હતું બોમ્બઈ કા બાબુ, એના તો શીર્ષકમાં પણ આ શહેર વસેલું હતું. અને આજે આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ ફિલ્મ ફોટોગ્રાફી વિશે. તો ફોટોગ્રાફીના ક્ષેત્રમાં સંઘર્ષ કરતો એવો એક નાનકડો આ એક નાયક છે અને જુઠાણાના એક નાનકડા એવા ચલન ઉપર એ કેવી રીતે જિંદગીની ગાડી ચલાવી રહ્યો છે એવું આ એક ફિલ્મનું કથાસૂત્ર છે. તો સૌ મિત્રોનું સ્વાગત છે. પ્રદીપભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. શાંતિથી, કશો જ વાંધો નહીં. આપણે થોડી મિનિટો ભલે આમાં વિલંબ થયો પણ એ ચિંતા છોડી અને નિરાતે આપ આપની વાત મૂકો, અમે આપને સાંભળવા આતુર છીએ. આશીષ પ્રદીપભાઈ. નમસ્કાર, હું પ્રદીપ. અને સૌપ્રથમ તો આપ સર્વેનો આભાર કે મને આ ચાન્સ આપ્યો બોલવા માટે. કે બધા કહેતા હોય છે કે અમે લોકો ફિલ્મ સમીક્ષક નથી, કદાચ એ ફોર્મલ વાત હશે, બટ મારી તો એકદમ સાચી વાત છે કે હું ફિલ્મ સમીક્ષક નથી, બટ મને ફિલ્મો જોવી ગમે છે. એટલા માટે પસંદ કરી મેં આ ફિલ્મ ફોટોગ્રાફ, જે બહુ મજાની ફિલ્મ છે. પીપીટી બતાવી શકશો? સેકન્ડ નંબર એનું પોસ્ટર છે ફોટોગ્રાફ, એની ઉપર એક લાઈન લખેલી છે, ઇટ ઓલ સ્ટાર્ટેડ વિથ અ ફોટોગ્રાફ. ફિલ્મની વાર્તા જ એવી છે કે એક ફોટોગ્રાફથી શરૂ થાય છે. ઇટ ઓલ સ્ટાર્ટેડ વિથ અ ફોટોગ્રાફ. અને ફોટોગ્રાફથી શરૂ થતી આ વાર્તા નવાઝુદ્દીન સિદ્દીકી, સાન્યા મલ્હોત્રા અને બત્રા સાહેબ, રિતેશ બત્રા, કે જેમણે એનું નિર્દેશન કર્યું છે. સેકન્ડ સ્લાઇડ, રિતેશ બત્રા, તમે જુઓ એમનો લુક કેવો, આમ ફોરેનર લુક છે. એ બહુ જ બહારના કન્ટ્રીમાં એ વસતા અને અહીંયા મુંબઈ સાથે, ઇન્ડિયા સાથે થોડા આમ દિલથી જોડાયેલા. એટલે એમને જે પહેલું એમને શોર્ટ ફિલ્મ કરતા, ઇંગ્લિશ અંગ્રેજી બધી નાની નાની શોર્ટ ફિલ્મ કરતા, 8 મિનિટની, 12 મિનિટની, અને પછી એમને બે મોટી ઇંગ્લિશ ફિલ્મો પણ કરેલી છે. બે ઇંગ્લિશ ફિલ્મો એવું હતું કે એ બુક્સનું, એક વાર્તાનું એડેપ્શન હતું. અને હિન્દીમાં સૌ પ્રથમ, મતલબ એમને પોતે પોતાની રીતે લખેલી ફિલ્મ અને ડિરેક્ટ કરેલી ફિલ્મ ધ લંચ બોક્સ વિશે મતલબ કહેવું એટલે તો બહુ મજાની ફિલ્મ, કે જેમાં પણ એમને લંચ બોક્સ અને જે કહેવાય કે ફોટોગ્રાફ, બંનેમાં સિમિલર ઘણું બધું છે. એક છે મુંબઈ, કે જે મુંબઈને જે બતાવ્યું છે એમાં એ
મતલબ ડિરેક્ટર સાહેબ નો જે લવ છે મુંબઈ માટેનો એ દેખાઈ આવે છે. બીજું એક છે ઓપન એન્ડ. મને ખાસ આ ફોટોગ્રાફ મૂવી મેં એટલા માટે પસંદ કરી કે એક ઓપન એન્ડેડ મૂવી છે અને ફિલ્મોમાં એન્ડનું બહુ મહત્વ હોય છે. એક ઓપન એન્ડ મૂવી જે હોવાથી મને એમ લાગ્યું ચલો ફોટોગ્રાફ વિશે હું એક જે હું જાણું છું એ વાત કરું. એટલે પહેલા જ મેં કીધું એમ કે વિવેચક નથી. હવે ફિલ્મમાં કેવું છે કે એક નાનકડો એવો એક રમૂજી ટૂચકો છે તો એનાથી હું મારી વાત શરૂ કરું કે એક ભાઈ એડમિટ છે દવાખાનામાં અને એક બીજા ભાઈ છે મારા જેવા પહોંચી ગયા અને એનું એક્સરે ઉઠાવી દીધો અને એને એક્સરે ઉઠાવીને વાત કરી રહ્યા છે કે ઓહો આજે કાળું કાળું છે બધું સારું છે ધોળું છે બધું બગડી ગયું છે આમ છે તમારા ફેફસા ખલાસ થઈ ગયા છે આમ છે તેવું છે ફલાણું. પછી જે દર્દી હતો એને કીધું ભાઈ ભલે તને ફેફસા લાગતા હોય બાકી ડોક્ટરે તો થાપાનો ફોટો પાડેલો. એટલે વિવેચકોનું એક આવું છે કે ફિલ્મ જે છે એને 10 લોકો જુએ છે તો 10 લોકો પોતાના અલગ અલગ એંગલથી જોતા હોય છે. તો જે થાપાનો ફોટો કોઈને ફેફસા લાગે છે ફેફસા કોઈને થાપા લાગે છે મતલબ આવું બધું છે. તો મેં મારી દ્રષ્ટિકોણથી મને આ ફિલ્મ કેવી લાગી શું લાગ્યું એમાં એના મેં પોતે શું મતલબ કાઢ્યા છે કે અચ્છા આનું મિનિંગ આ થાય આનું મિનિંગ આ થાય. કદાચ કોઈકનું અલગ પણ હોય કદાચ એવું થાય કે ડિરેક્ટરનું એકદમ અલગ હોય. એક બીજી એક એવી વાત છે કે એક ડિરેક્ટર હતા એ શૂટ કરી રહ્યા હતા અને એ શૂટની અંદર એક સીનમાં એક ગરીબીનું શૂટિંગ કરી રહ્યા હતા અને થોડા કંટાળેલા હતા માં અચાનક એક કૂતરું આવી ગયું શોર્ટમાં અને બહુ જ રિટેક પર રિટેક થતા અને કૂતરું અચાનક આવી ગયું. એટલે પછી કોઈકે કીધું કે મને એમને જોયું કે ફ્રેમમાં એક કૂતરું આવી જાય છે અચાનક. તો ડિરેક્ટરને એમ કહ્યું ભાઈ ચલો વાંધો નથી આવતો ઇટ્સ ઓકે ગરીબીનું છે દ્રશ્ય ને એમાં કૂતરું એક અચાનક આવી જાય માઇક આંગણું સુકાયેલું તો ઇટ્સ ઓકે એમાં કે બહુ મોટી વાત નથી ચલો રહેવા દો. એટલે માંડ એક મસ્ત સારો શોટ મળ્યો છે એમને કન્ટિન્યુ કર્યું. પાછળથી લોકોએ એને જ વખાણ કર્યા કે અરે વાહ આખું સીન જોરદાર હતો પણ મજાનો સીન એ હતો કે જે પેલું એક ગરીબ મતલબ એક શું કે માઇક આંગણું કૂતરું કે જે ડાયરેક્ટરે બતાવ્યું છે એ જોરદાર હતું. ત્યારે એને ખબર પડી કે એકચ્યુઅલી ડાયરેક્ટરે પોતે બતાવ્યું જ નહોતું એને તો કંઈક અલગ બતાવવું હતું પણ ભૂલથી બતાવ્યું અને લોકો એનો કંઈક મતલબ અલગ કાઢ્યો. તો ફોટોગ્રાફ મૂવીનું પણ એવું છે કે જે ઓડિયન્સ પોતપોતાની રીતે એના મતલબ કાઢશે કે એનું શું મિનિંગ છે. તો હું શું સમજો છું એ હું તમારી આગળ આજે રજૂ કરીશ. આઈ હોપ તમને બધાને ગમશે. નેક્સ્ટ નેક્સ્ટ સ્લાઇડ. યસ તો આ છે ફોટોગ્રાફ મૂવીના નાયક અને નાયિકા રફી ઉલ્લા જેને ઉર્ફે રફી અને મિલોની. તો સાનિયા મલોત્રા જે છે એને મિલોનીનું મિલોની શાહ અને નવાજુદ્દીન સિદ્દીકીએ રફી ઉલ્લા ઉર્ફે રફીનો રોલ લીધો. સોરી ફોન મારો અવાજ આવી ગયો છે. ઓકે સોરી સોરી ફોન આવી ગયો છે. તો રફી ઉલ્લા નવાજુદ્દીન સિદ્દીકી અને મિલોની. તો સૌ પ્રથમ એવું થાય કે આ રોલ માટે આ બંને જ કેમ, નવાજભાઈ નવાજુદ્દીન સિદ્દીકી કેમ અને સાનિયા મલોત્રા કેમ. એટલે આ આખી ફોટોગ્રાફ મૂવી વિશે હું વાત કરું એ પહેલા મારી એવી ઈચ્છા છે કે હું એની એક વાર્તા કહી દઉં કે જેના કારણે કે જે લોકોએ આ ફિલ્મ નથી જોઈ એ લોકો પણ થોડા આની સાથે થોડા જોડાય થોડા સંકળાયેલા રહે કે હું શું કહેવા માંગી રહ્યો છું. તો ફિલ્મની નાનકડી એવી વાર્તા ઉપર છેલ્લી હું કહી દઉં તો ફિલ્મની નાનકડી એવી વાર્તા એવી છે કે રફી ઉલ્લા રફી છે એ મુંબઈમાં ઇન્ડિયા ગેટ જે છે ત્યાં એ ફોટોગ્રાફર તરીકે ફોટો ક્લિક કરે છે અને ફોટો એના પૈસા ફોટોગ્રાફર તરીકે કામ કરે છે. અને જે મિલોની છે એ મુંબઈમાં એક કાંતિભાઈ શાહ જે છે કે જેમનો રોલ સચિન ખેડેકરે કરેલો છે બહુ જ એક મિડલ ક્લાસ ફેમિલીની દીકરી છે બીજા નંબરની દીકરી મિલોની કે જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને સીએ ફાઉન્ડેશન કમ્પ્લીટ કર્યું છે અને સીએ ઇન્ટર્નની એ તૈયારી કરી રહી છે. તો એની ફાઉન્ડેશન અને ઇન્ટર્ન એ બધું ગણીને આપણે જોયું તો એની એજ સમજો કે 22-23 વર્ષની છોકરી. અને બને છે એવું કે જે રફી ઉલ્લા છે એની એક એજ મેરેજની એજ આવી ગઈ છે મેરેજની એજ વટાવી ચૂક્યો છે. રફી ઉલ્લાના દાદી જે છે ફારૂક જફર એ એના ઉપર બહુ જ પ્રેશર કરી રહ્યા છે કે ભાઈ તું લગ્ન કરી લે લગ્ન કરી લે લગ્ન કરી લે. એ ગામડે રહે છે રફી ઉલ્લા અહીંયાના મિત્રો સાથે રહે છે. અને પછી એવું થાય છે કે એના દાદી દવા પીવાનું છોડી દે છે એટલે રફી ઉલ્લા ને આ મિલોની એક વખત ફરતા ફરતા આવે છે મિલોની ફોટો
ક્લિક કરાવે છે અને પૈસા આપ્યા વગર જતી રહે છે. પોતાની પાસે હોય છે રફીઉલ્લા પાસે અને એ ફોટો એની દાદીને મોકલી દે છે કે ભાઈ આ છોકરી મને ગમે છે અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તો એને દાદી એ મિલોનીને મળવા માટે મુંબઈ આવે છે અને ત્યાંથી પછી નાટક શરૂ થાય છે. કેમ કે ખરેખર તો એ બંને એકબીજાને ઓળખતા જ નથી હોતા. અને પછી રફીઉલ્લા મિલોનીને કન્વિન્સ કરે છે, મિલોની રેડી થાય છે અને પછી એ બંને એકબીજાને મળતા હોય છે અને એન્ડ આવે છે. આ એક મેં ઉપર લીડ સ્ટોરીની વાત કરી કે આ ફિલ્મ એટલા માટે કારણ કે જેને બિલકુલ નથી જોઈ, બિલકુલ નથી જોઈ એ કનેક્ટ નહીં થાય કે હું શું કહેવા માંગુ છું. કારણ કે મેં પોતે અનુભવ, આઈ એમ સો સોરી, બટ આગળના જે અમુક એ હતી કે જે મેં ફિલ્મો નહોતી જોઈ, મેં હું શરૂ કરું તો ફિલ્મ ના જોયો હોવાના કારણે મને એમ થતું હતું કે કદાચ થોડી બાબતો મને સમજાતી નહોતી. જો કદાચ ફિલ્મ જોયું હોત તો સમજાય, કદાચ સ્ટોરી મેં સમજી હોત તો મને બધું સમજાય. એટલા માટે મેં તમને ઉપર છેલ્લી આ સ્ટોરી દીધી. તો આના માટે નવાઝુદ્દીન સિદ્દીકી કેમ અને મિલોની કેમ? નવાઝુદ્દીન એટલા માટે કારણ કે લંચ બોક્સ આપણે લગભગ બધાએ જોયું હશે, હું આશા રાખું છું. લંચ બોક્સમાં શેખનું કેરેક્ટર કરેલું નવાઝુદ્દીન સિદ્દીકીએ. હું એવું માનું છું કે કદાચ ઇરફાન ખાન જો હોત મેબી તો કદાચ મતલબ એ વખતે તો આઈ થિંક ઇરફાન ખાન શક્તિભાઈ ઇરફાન ખાન હતા એ વખતે કે નહોતા, આઈ ડોન્ટ નો એ બાબત વિશે. ઇરફાન ખાન કોરોના વખતે બરાબર ગયા છે એટલે એટલે એક લંચ બોક્સ ના લીધે એક એમને સીધો એમને લીધો આમને લીધા નવાઝુદ્દીન સિદ્દીકીને અને મિલોની માટે આપણને એક બહુ એક નવા એવું લાગે. કારણ કે આપણે સાનિયા મલોત્રાને બહુ જાણીતું ફેસ થઈ ગયું છે, આપણે ઓળખીએ છીએ, એટલે આપણને એવું લાગે કે એને એક હિરોઈન તરીકે લઈ લીધી છે. એને સ્ટોરી સંભળાવી હશે ડાયરેક્ટરે, એને જઈને બેસીને સ્ટોરી સંભળાવી હશે. હિરોઈને હા ના પાડી હશે કે ના મજા નથી આવતી, હા મજા આવશે, ઓકે ચલો હું કરીશ, ના એવું નથી. એકચ્યુઅલી એમાં એવું છે કે મિલોની મતલબ કે સાનિયા મલોત્રાએ પોતે ઓડિશન આપ્યું હતું, એનું સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો. સ્ક્રીન ટેસ્ટ ડિરેક્ટર સાહેબે જોયો, હિતેશ બત્રા સાહેબે જોયો, એમને ગમ્યો અને એના પછી સ્ક્રીન ટેસ્ટ બાદ એમનું ખાલી એમનું દંગલ જોયેલું. દંગલમાં નો ડાઉટ બહુ સારું કામ કર્યું છે, બટ એટલું બધું એના ભાગે કામ નહોતું, વખાણવાલાયક કામ હતું. બટ તો પણ સ્ક્રીન ટેસ્ટ આપીને પછી આમાં મિલોની તરીકે લેવામાં આવી છે. અને નવાઝભાઈને તો આ લંચ બોક્સમાં એક અનુભવ હતો એના કારણે. બટ નવાઝુદ્દીન સિદ્દીકીને જયારે પૂછવામાં આવ્યું કે તમે આ કેરેક્ટર સાથે તમે કેટલા અટેચ છો, કેરેક્ટર સાથે તમે કેટલા અટેચ છો, મતલબ તમે અને રફીઉલ્લા બંનેમાં કેટલો ફરક છે, તો એમને કીધું કે હું જ છું એમ. રફીઉલ્લા કહો કે પછી નવાઝુદ્દીન સિદ્દીકી કહો. I'm so sorry. એક મિનિટ હું દરવાજો ખોલું, થોડું સફોકેશન થઈ ગયું છે. પ્રદીપભાઈ આવે ત્યાં સુધી આપણે વાત આગળ ચલાવીએ. તો પ્રદીપભાઈ કદાચ બહારથી થોડું વાહન વ્યવહારનું પણ ડિસ્ટર્બન્સ રહે છે આના કારણે, પણ એ વાત કરી રહ્યા હતા આ ફિલ્મની. તો સાનિયા મલ્હોત્રા અને નવાઝુદ્દીન એટલે આમ ગણો તો આ બંને હવે એવા ચહેરાઓ છે, સ્થાપિત થયેલા ચહેરાઓ છે કે જે ખાસ કરીને એક સમાંતર શ્રેણીમાં જે ફિલ્મો ચાલતી હોય છે આપણી મુખ્ય ધારાની કે જે અઢળક કમાણી કરાવી આપનારી ફિલ્મો છે એના કરતા, એટલે ફોટોગ્રાફ ફિલ્મ પણ આમ ગણો તો એવી જ ફિલ્મ ગણાય કે જે એવું કાંઈ બોક્સ ઓફિસ ઉપર ખાસ કશું ઉકાળી ન શકી હોય. પણ આ ફિલ્મના સર્જકોને કે ફિલ્મના કલાકારોને લગભગ એવી કોઈ ઈપ્સા પણ હોતી નથી અને ફિલ્મના એક વહેતા પ્રવાહમાં યાદગાર કોઈ એક કૃતિ મૂકી શકાય એવી એક કદાચ કલાકીય કોઈ ઝંખનાનાથી પ્રેરાઈને
એના એવા એક અંદરના કોઈ એવા ધક્કાને અનુસરીને આ પ્રકારની થોડી ઓફબીટ કહેવાય એવી ફિલ્મો આપણે ત્યાં બનતી હોવી જોઈએ. સાનિયા મલ્હોત્રા મીનાક્ષી સુંદરેશ્વર એવી એક નાનકડી એવી વેબ સિરીઝમાં પણ આવી ગયા અને ખૂબ જ નોંધપાત્ર કહેવાય રોલ એમણે કર્યો છે, દક્ષિણ ભારતીય કન્યાનો રોલ કર્યો છે. અને સૌથી મહત્વનો ગણાય કે તમે એમને પૂરેપૂરા માર્ક્સ આપી દો જો એક અભિનેત્રી તરીકે, આર્ટ ફિલ્મની અભિનેત્રી તરીકે. તો એમનું એક મૂવી એક આવેલું, નામ હતું પટાખા. અને આમાં બે બહેનોની કથા જે છે કે બંને બહેનો એકબીજાની જીવની દુશ્મન અને સાથે રહી ન શકે અને એકબીજાની સાથે જો રહે તો લડ્યા વગર ન રહી શકે, આવી એક ખૂબ જ વિશિષ્ટ કહેવાય, થોડી વિચિત્ર કહેવાય એવી કથા વસ્તુને લઈને પણ ફિલ્મ બની. અને એ છે એમાં પણ આપણે જે આજે મિલોની તરીકે આ ફિલ્મ ફોટોગ્રાફરમાં મુખ્ય ધારાની એક એક્ટ્રેસ તરીકે જેણે કામ કર્યું એ સાનિયાને જોઈ શકીએ છીએ. નવાઝુદ્દીનનો ગ્રાફ હું જાણી જોઈને થોડો ફિલ્મ વિશે વાત કરવાનો ત્યારે ટાળી રહ્યો છું, કારણ કે મને ખબર નથી કે પછી પ્રદીપભાઈ આગળ વાતો કરવાની હશે એમાં હું કદાચ થોડું સ્પોઈલર કરીશ, એટલે ફોટોગ્રાફ ફિલ્મ વિશે વાત કરવાનું થોડું હું અત્યારે અવગણી રહ્યો છું. પણ જી વિશાલ પંડ્યા સર, વિશાલ ભારદ્વાજનું એ અદ્ભુત મૂવી હતું, એક્ઝેક્ટલી યસ. અને ખૂબ જ હિંમત કરવી પડે સર્જકે અને કલાકારોએ પણ, કેમ કે ડી ગ્લેમરાઇઝ થવું બંને રીતે એ બહુ જ અઘરું છે. ખાસ તો આ રૂપેરી પડદાને પણ રૂપેરી પડદો કહેવામાં આવે છે અને એટલા માટે થઈ, અને જે નથી એને ખૂબ શણગારીને મૂકવામાં આવતું હોય છે આ મોટી સ્ક્રીન પર, બરાબર. તો જ્યારે ખરેખર ખૂબ જ રૂપના એવા અદ્ભુત સૌંદર્યો આ સ્ક્રીન ઉપર પ્રદર્શિત કર્યા હોય અને એ પછી એ પોતાની કળા જેને આપણે ડિગ્લેમરાઇઝ કરવું કહીએ, આપણા સાહિત્યમાં પણ આ થયું છે. નળ દમયંતીનું જે આપણે નળોપાખ્યાન જોઈએ છીએ તો નળાખ્યાનમાં પણ નળ રાજા છે એ પોતાનું અદ્ભુત રૂપ સૌંદર્ય છે એનું છે તે એકદમ વિઘટન કરે છે જાણે, અને બાહુકના રૂપમાં પછી ફરતા હોય છે. તો કલાકારો પણ ક્યારેક પછી ઉત્તર અવસ્થાએ જ્યારે કલાકાર તરીકે સ્થાપિત થઈ જતા હોય, પણ આ સાનિયા મલ્હોત્રા અને નવાઝુદ્દીન કે મનોજ બાજપાઈ અને મિત્રો અત્યારે કમેન્ટમાં આવા નામો મૂકી શકે કે જેમણે પોતાની કારકિર્દીમાં મધર ઇન્ડિયામાં નરગિસ તો ખરા જ, કે જેમણે માત્ર 26 વર્ષની ઉંમરે એક વૃદ્ધાનો રોલ કરેલો, તો સાનિયા મલ્હોત્રાને પણ તમે પટાખામાં આવા એવી ભૂમિકામાં જોશો કે લગભગ આપણને ઘણી વાર એમ થાય કે બીભત્સ પણ એક રસ છે અને એ પણ રસ પડે એવો રસ છે. તો પ્રદીપભાઈ પરત ફર્યા છે તો ફરી વ્યાખ્યાનનું સુકાન હું એમને સોંપું છું. મેં પ્રદીપભાઈ તમારી ફિલ્મ વિશે લગભગ કંઈ વાત નથી કરી એટલે કશું સ્પોઇલ નથી કર્યું તમારું વ્યાખ્યાન, હું થોડી કલાકારોની ભૂમિકામાં જ ગયો હતો, આપને સોંપું છું. સૌ પ્રથમ આઈ એમ સો સોરી, થોડું ગરમીના કારણે બીપી લો થઈ ગયો મને એવું લાગે, આઈ એમ સો સોરી, મેં થોડું રસ ભંગ થઈ રહ્યો છે, બટ આઈ એમ સો સોરી. કાસ્ટિંગ ની વાત હતી કે રફીઉલ્લા અને મિલોની, અને જે આનું ટાઈટલ ફોટોગ્રાફ કેમ છે એ હું અત્યારે કહી દઈશ કે ભાઈ આનું ટાઈટલ ફોટોગ્રાફ કેમ આપવામાં આવ્યું. એક તો વાત છે, ચલો એક તો કે ભાઈ અહીંથી ફોટોગ્રાફથી શરૂઆત થતી વાર્તા, ફોટોગ્રાફથી વાત શરૂ થાય છે, ઇટ્સ ઓકે, એ એક કારણ છે. બટ એની સાથે સાથે બીજું એક મુખ્ય રીઝન છે, તો એ હું આખું સમજાવ્યા બાદ, મતલબ જે વાત બતાવ્યા પછી હું એ વાત કરીશ કે આને ફોટોગ્રાફ એવું કેમ નામ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ સ્લાઇડ, નેક્સ્ટ અને નેક્સ્ટ નેક્સ્ટ. મિલોનીનું ફેમિલી છે, જસ્ટ આપણે બહુ ઝડપથી એમના પરિચય લઈએ પછી આપણે આગળ જે મુખ્ય વાતો કરવાની છે એ છે કે મિલોનીના પપ્પા છે કાંતિભાઈ શાહ, કે જેમનું સચિન ખેડેકરે એમાં અભિનય કર્યો છે, અને એના મમ્મી છે શીલાબેન, કે જેમણે લુબના સલીમે એના મમ્મીનો રોલ કરેલો છે, અને આપણે એમની સિસ્ટર જે સલોનીનો રોલ કર્યો છે આપણે એમને હેલ્લારો મૂવીમાં પણ જોઈ ચુક્યા છીએ, વિઠ્ઠલ તીડીમાં પણ આઈ થિંક કદાચ વિઠ્ઠલના બેન એ જ હતા હું મને ખ્યાલ છે ત્યાં સુધી, વૃંદા ત્રિવેદી ખૂબ જ બહુ જ સારા એવા એ એક્ટ્રેસ છે, અને આમાં એ બહુ નાનકડો એવો એમને રોલ કરેલો છે સલોનીનો. અને તમે જે મેડ છે રામ પ્યારી, કદાચ તમને યાદ કરાવું તો એમને યાદ કરવા હોય તો ગુલ્લક
ગુલ્લક સીઝન 1, ગુલ્લક સીઝન 2, ગુલ્લક સીઝન 3 એમાં જે મમ્મીનો રોલ કરેલો છે એવા ગીતાંજલિ કુલકર્ણી જે મિલોનીના મેર બતાવે છે. નેક્સ્ટ, રફીઝ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. રફીના ફેમિલીમાં એની બેકગ્રાઉન્ડ મેં બતાવ્યું છે કે એની બે બહેનો છે, બટ એ પરણેલી છે અને એમને સાસરે વળાવી દીધી છે, એટલે એમનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, એમને ક્યાંય બતાવ્યો નથી. બટ રફીનું ફેમિલી એક ઓનલી એન્ડ ઓનલી એના દાદી છે, ફારૂક જફર. બહુ જ બહુ જ એટલે સરસ મજાનો એમને રોલ કર્યો છે આ પિક્ચર, મતલબ આ ફિલ્મમાં. તમને એમને એ સ્ક્રીન પર હોય એટલે તમારી નજર ના હટે, અને શું મજાથી એમને એમ ડાયલોગ જે બોલ્યા છે, મને એમ થાય કે યાર શું કામ કર્યું છે આપણે. તો બહુ સરસ મજાનું કેરેક્ટર નિભાવ્યું છે એના દાદીએ. બીજા એના ફ્રેન્ડના રોલમાં છે, બાકેના રોલમાં છે આકાશ સિન્હા, અને બીજા એક ઝાકીરભાઈ. ઝાકીરભાઈનો ઉલ્લેખ એટલા માટે કરું કે ઝાકીરભાઈ એક સંવાદમાં ઝાકીરભાઈ સાથે એક આખી ફિલોસોફી ટાઈપની એક વાત ડિરેક્ટરે મૂકી દીધી છે ઝાકીરભાઈ, જે કદાચ તમે આપણે બહુ સારી રીતે જો એમને ઓળખીશું, કદાચ છિછોરેમાં જે બેવડાનો રોલ કરેલો, છિછોરે મૂવીમાં જેને બેવડાનો રોલ કરેલો છે એ છે સહર્ષ કુમાર શુક્લા. અને તિવારી ગોસ્ટ વિજય રાજ, મારા બહુ જ આમ કહેવાય ને કે દિલની બહુ નજીકના અને ખૂબ જ સરસ એક્ટર. એમને તિવારીનું ભૂત એ આગળ વાત કરે કે તિવારીનું એક ભૂત પણ ત્યાં ફરી રહ્યું છે, એને તિવારીના ભૂતનો રોલ કરેલો છે, સરસ મજાનો એમને રોલ કરેલો છે. નેક્સ્ટ, નાવ સ્ટોરીની વાત કરીએ, વાર્તાની વાત કરીએ, તો મિલોની. મિલોની નો મતલબ થાય છે એચિવર્સ, કે જે એચિવ કરે છે એનું મતલબ એવું થાય. મિલોની નો મતલબ કે એચિવર્સ. તમે અહીંયા જે સ્લાઇડ બતાવી છે, તો સ્લાઇડમાં તમે જુઓ મેં લખ્યું, મેરા મુજબે કુછ નહીં જો હોવત સબ તોર. મિલોની આ ફર્સ્ટ સીન છે, તો મિલોનીમાં કેવું છે કે એને ગમે છે કંઈક અલગ. એની આ સીનમાં તમે જુઓ તો એની યલો ડ્રેસ એ સામે જોઈ રહી છે. એની જે આમાં ડિરેક્ટર એવું કરેલું છે કે ઘણી બહુ લાંબા લાંબા ડાયલોગ્સ નથી મૂક્યા, બહુ જ એવા સીન બહુ એક્સપ્લેનેશન નથી આપેલું, બહુ જ નોર્મલી આમ તમારે સમજી જવાનું કે ભાઈ હું શું કહેવા માંગુ છું. ડિરેક્ટરે આવી ઘણી બધી નાની નાની વાતો મૂકેલી છે. તો આ સીનમાં તમે જોશો તો એની મમ્મી છે, મિલોની વચ્ચે છે, એક બાજુ એના મમ્મી છે, એક બાજુ એની બહેન છે, ડ્રેસ લેવા જઈ રહ્યા છે. એક સિમ્પલ સીન છે, પણ સિમ્પલ સીનમાં એ મિલોનીનું એક આખું કેરેક્ટર કેવું છે એ ડિરેક્ટરે મૂક્યું છે. આપણને એવું થાય કે યાર આમાં કપડાના આ બધા સીન શું કામ મૂકતા છે, પણ આમાં એક મિલોનીનું કેરેક્ટર એવું છે કે એના એને નજર છે યલો ડ્રેસ પર, એને યલો ડ્રેસ પહેલો મૂકે છે કે જો આ તને કેવું લાગે છે. એની પોતાની કોઈ ચોઈસ નથી. પછી એની બેન એમ કહે છે કે મેં તો હંમેશા મમ્મી કો લેકે સાથ હતી, મમ્મી કી પસંદ અચ્છી હૈ. એની મમ્મી મૂકી દે છે પિંક ડ્રેસ અને નક્કી કરે છે હા પિંક મસ્ત છે. મિલોની કેસા હૈ? મિલોની હા ના અને પછી ખાલી હા કહી દે છે, હા અચ્છા. ઇન શોર્ટ, મિલોનીનું અહીંયા એક એવું એનું પાત્ર મૂકવામાં આવ્યું છે કે મિલોની એવી છે, હોશિયાર છોકરી છે, બુદ્ધિશાળી છોકરી છે, બટ એનું પોતાનું પોતે પોતાનું કોઈ મતલબ ચોઈસ જેવું કશું જ નથી. એના મમ્મી જે કહે છે પસંદ કરે છે એ ડ્રેસ એ પહેરે છે. તો મિલોનીનું એક કેરેક્ટર અહીંયા આ સીનથી આ રીતે ડિરેક્ટરે મૂક્યું છે. નેક્સ્ટ સ્લાઇડ, યસ, હોઠો મેં એસી બાત વો દબા કે ચલી આઈ. એક ડાઇનિંગ ટેબલ પર આખું ફેમિલી બેઠું છે, મિલોનીનું ફેમિલી બેઠું છે. સચિન ખેડેકર છે, સામે એના મમ્મી છે, બાજુમાં એના જીજાજી છે, સામે એની બેન અને એનો ભાણો બેઠા છે. તો વાત ત્યાંથી શરૂ થાય છે કે ભાઈ ભાણો ભણતો નથી અને હમણાંથી તો બહુ મસ્તી કરે છે એમ. તો પેલો પૂછે તું ભણીશ નહીં તો શું કરીશ, અને નાના પૂછે ભણીશ નહીં તો શું કરીશ, એમ કહે છે હું ભણીશ નહીં તો એક્ટર બનીશ. એટલે વાત ત્યાંથી ખુલે છે એક્ટર બનીશ. એટલે એની બેન કે એના એના હસબન્ડને કે તમને ખ્યાલ છે આપણી જે મિલોની છે ને, એ મિલોની પણ નાની હતી એટલે બહુ જ નાટકો કરતી, બહુ જ નાટકો કરતી, અને ટ્રોફી પર ટ્રોફી લાવે, ટ્રોફી પર ટ્રોફી લાવે. તમે જુઓ સ્લાઇડમાં એના મોઢા પર એક સ્માઇલ આવે છે કે જે છોકરીને ફિલ્મ શરૂ થયાથી બતાવી છે એકદમ શાંત ઇન્ટ્રોવર્ટ છે, જે બહુ જ હસતી નથી, માપનું બોલે છે, એ છોકરીના મોઢા પર એક સરસ મજાની એક અજીબ પ્રકારની સ્માઇલ આવે છે, કે જે આપણને ગમતું, કઈ વસ્તુ આપણે ગમતું કરતા હોઈએ અને જે સ્માઇલ આવે ને એવી સ્માઇલ એના મોઢા પર આવે જયારે સાંભળે છે કે હા બહુ નાટકો કરતી અને બહુ જ ટ્રોફી મળતી હતી આમ છે. પછી એના મમ્મી તરફ વાત કટ કરે છે કે હા એટલે જ પછી મેં સ્કૂલમાં જઈને ના પાડી કે હવે ટ્રોફી આપવાનું બંધ કરાવું અને મેં નાટક બે બંધ કરાવું. અને ત્યાં બીજી સ્લાઇડ જે મેં નીચે મૂકેલી છે ત્યાં એના એક્સપ્રેશન બહુ જ માઇક 2-3 સેકન્ડ નો આ સીન છે, એના એક્સપ્રેશન ચેન્જ થાય, એ નીચું ગાલી દે.
મતલબ ત્યાં સમજાય કે છોકરી હોશિયાર છે, ભણવામાં બહુ જ જોરદાર છે, બટ એને નાટક કરવું હતું, એને પોતાનું ગમતું નાટક કરવું હતું, બટ એના ઘરવાળાએ પ્રેશરમાં કે ભાઈ તું ભણ, ભણવાને વધુ પ્રાયોરિટી આપીને એનું નાટકને બંધ કરાવી દીધું, જેનાથી એ વ્યક્તિ પોતે દુઃખી છે એ એ આ સીનમાં ખબર પડી જાય. તો આ બે સીન મેં આ બે સ્લાઇડ એટલા માટે મૂકી છે કે જેથી જે મિલોની છે એનું એક કેવું પાત્ર છે, એનું કે તમારી સામે એની છબી રજૂ થાય કે આ પ્રકારનું એનું પાત્ર છે, હોશિયાર છે બટ ના પોતાના કોઈ નિર્ણયો છે કશું જ નથી, આ પ્રકારનું મિલોની છે. એક નેક્સ્ટ સ્લાઇડ, વોટ ઇઝ મેરેજ, કુલ્ફી કે સોફ્ટી, આ એવું છે કે સંવાદમાં આખી વાત મૂકેલી છે. નવાઝુદ્દીન સિદ્દીકી જે છે એમની એક એજ થઈ ગયેલી છે મેરેજની, અને એમના દાદી બહુ જ પ્રેશર કરે છે ભાઈ તું મેરેજ કરી લે રફી, મેરેજ કરી લે, મેરેજ કરી લે, પણ મેરેજ નથી કરતા. અને નવાઝભાઈ પાસે જુદી જુદી રીતે વાત પહોંચે છે કે ભાઈ તમારા દાદીએ દવા ગળવાનું બંધ કરી દીધું છે, કે ઉંમર લાયક છે દવા ગળવાનું બંધ કરી દીધું છે, લગ્ન કેમ નથી કરી લેતા, લગ્ન કેમ નથી કરી લેતા. તો એનો જે ફ્રેન્ડ છે, નવાઝભાઈનો ફ્રેન્ડ છે, એને કહે છે કે ભાઈ તમે લગ્ન કેમ નથી કરતા એમ. નવાઝભાઈનો એક સંવાદ છે કે સોફ્ટી જેવી થઈ જશે જિંદગી, સોફ્ટી જેવી પછી ઝાકીરભાઈ જેવી જિંદગી થઈ જશે. એટલે એનો ફ્રેન્ડ પૂછે છે, એ લોકો બેંકમાં કંઈક હોય છે ને, એનો ફ્રેન્ડ પૂછે સોફ્ટી વો કેસી હોતી હૈ સોફ્ટી, એટલે જે બેંકમાં જે કેશિયર જે બેઠી છે બાય બતાવી નથી ખાલી એનો હાથ બતાવે છે એ કહે છે સોફ્ટી મતલબ મુંહમાં ડાલતી પીગલ જાતી વેસી હોતી હૈ સોફ્ટી. તો પેલો પાછો કહે કે ઉસકા ક્યાં મતલબ, નવાઝભાઈ પાછો કહે વહી તો હું એ જ તો કહું છું, મારે સોફ્ટી જેવી મતલબ મારી મેરેજ લાઈફ પર સોફ્ટી જેવી નથી. ઝાકીરભાઈ મેં તમને હમણાં જ કીધું જે બેવડાનો રોલ કર્યો હતો સહર્ષ કુમાર શુક્લા, ઝાકીરભાઈની વાત એટલા માટે કરી કે ઝાકીરભાઈ એ મેરેજ કરેલા છે, એમના વાઇફ એમના બાળકો એ ગામડે છે, ઝાકીરભાઈ પોતે મુંબઈમાં આ બધા સાથે એક રૂમની અંદર એક ઓરડાની અંદર પાંચ મિત્રો સાથે, ચાર મિત્રો પાંચ મિત્રો બધા સાથે રહે છે. તો કેવું છે કે લગ્ન કર્યા અને જે લગ્ન લાઈફ છે જે લગ્ન જીવન છે એ એન્જોય નથી કરી રહ્યા અને એ મુંબઈ આવીને વસ્યા છે. એમને જુએ છે નવાઝભાઈએ જોયું, એટલે નવાઝુદ્દીન સિદ્દીકીનો એક ડાયલોગ છે કે મારે લાઈફ આવી સોફ્ટી જેવી નથી કરવી, કે મતલબ લગ્ન જીવન અહીંયા સોફ્ટ અહીંયા જે મેટાફોરની વાત છે કે લગ્ન જીવનની વાત છે કે આમ ચલો સોફ્ટી મૂકી અને લગ્ન જીવન હજુ તો એ પરણે અને ફિનિશ થઈ ગયું, એનો બધો રસ કસ ઉડી ગયો, એની મજા લઈ લીધી, ના મારે એવું નથી કરવું, મારે કરવું છે કુલ્ફી, મને કુલ્ફી પસંદ છે. એટલે કુલ્ફી એક રૂપક તરીકે બતાવી છે કે દર મહિનાના એન્ડમાં કુલ્ફી કાતો બતાવે છે કે ભાઈ કુલ્ફી મારે મેરેજ લાઈફ કુલ્ફી જેવી રાખવી છે, કુલ્ફી કેવી તરત પીગળે નહીં, તમે એને એન્જોય કરી કરીને મતલબ ધીમે ધીમે એનો મસ્ત મજા લઈ લઈને તમે આખી કુલ્ફી ફિનિશ કરો. નવાઝભાઈનો એ સંવાદ છે એમાં એવું કહેવા માંગે છે કે મારે મારી લાઈફને આ રીતે સ્પોઈલ મતલબ ફટાફટ મેરેજ લાઈફ એવું નથી કે એનો રસ કસ ઉડી જાય, ના મારે શાંતિથી મારી મેરેજ લાઈફને એન્જોય કરવો છે, એટલા માટે હું મારું ગમતું પાત્ર શોધીશ, મતલબ મને ગમે એવું પાત્ર શોધીશ અને શાંતિથી હું લગ્ન કરીશ. એ ખાલી એક નાનકડા સંવાદમાં એક આ વાત છે. નેક્સ્ટ સ્લાઇડ, યસ, ડોમિનેશન ઓફ મિલોની. આ એક સીન છે આ ફિલ્મનો છે કે જેમાં મિલોનીનો હાથ ઉપર છે અને નીચે નવાઝભાઈનો હાથ છે, બટ તમે આખી ફિલ્મ જુઓ, આખી ફિલ્મમાં થોડી તમને ફરીથી હું સ્ટોરીની વાત કરું તો થાય છે એવું કે મિલોની નો ફોટો નવાઝભાઈ ક્લિક કરે છે અને મિલોની ઉતાવળમાં છે અને મમ્મીને કીધા વગર આવેલી છે અને મમ્મી અને એની બેન શોધી રહ્યા છે એટલે પૈસા આપ્યા વગર ફોટો લઈને જતી રહે છે. હવે આ બાજુ એના દાદી બહુ જ નવાઝભાઈને કહે છે કે તું મેરેજ કરી લે, મેરેજ કરી લે, એવું જાણવા મળે છે કે દાદીએ દવા પીવાનું પણ છોડી દીધું છે. તો નવાઝુદ્દીન સિદ્દીકીને એવું થાય છે કે લાવને એક ફોટો મારા કેમેરામાં પડ્યો છે એ દાદીને મોકલી દઉં અને કહી દઉં ભાઈ લે આ છોકરી મેં પસંદ કરી દીધી, જાવ તું ચિંતા ના કર, દવા પીવાનું શરૂ કરી દે, મને છોકરી પસંદ આવી ગઈ છે, મેરેજ થઈ જશે. અને બને છે એવું કે શાંતિથી જયારે રાતના ટાઈમે ફોટો નીકાળતા હોય, ચિઠ્ઠી લખતા હોય છે, ત્યારે બેકગ્રાઉન્ડમાં ગીત વાગતું હોય છે નૂરીન, નૂરીનું ટાઇટલ સોંગ, આજારે આજારે નૂરીનું, એટલે એ છોકરીનું નામ લખી દે છે નૂરી, મતલબ એ પોતે મુસ્લિમ છે તો એમ લખી દે છે ભાઈ આ છોકરી પણ મુસ્લિમ છે અને એને દાદીને પોસ્ટ કરી દે છે. હવે પ્રોબ્લેમ ત્યાં થાય છે કે દાદી પાછા આવે, મતલબ એમને રહેવાતું નથી, એ ખુશ થઈ જાય કે ક્યાં ના વિચારતા હતા કે મારા પૌત્રના મેરેજ થાય, મેરેજ થાય, દાદી મુંબઈ આવી જાય બીજી, મતલબ કે ભાઈ હું આવું છું. હવે નવાઝભાઈ માટે પ્રોબ્લેમ હવે શરૂ થાય છે, રફીઉલ્લા માટે હવે પ્રોબ્લેમ શરૂ થાય છે, કારણ કે જે છોકરી છે કે એ છોકરી તો એનાથી એનું સ્ટેટસ એનું લેવલ
એનો કલર રંગની પણ હું વાત કરીશ, કેમ કે ક્યાં શ્યામ સરખો છોકરો અને એનો પેલી ક્યાં ગોરી ચીપટી અને એક હોશિયાર છોકરી, બંનેનું કોઈ સ્ટેટસ મેચ નથી થતું. હવે આ છોકરીને દાદી જોવા, જો દાદી જો એમને નહીં બતાવું, એમને ખોટું કહીશ તો મારું આવી ગયું. એટલે એને એમ થયું ચલો હું શું કરું, અને જુઓ છો તો એક પોસ્ટર બહાર એક હોર્ડિંગ્સ પર મિલોરીનો ફોટો છે, અને એના પરથી એ મિલોરીનો શોધે છે. તો આ ડોમિનેશન ઓફ મિલોની હવે કેવું થાય છે કે નવાજ ભાઈ આખા ફિલ્મમાં તમે ધ્યાનથી જુઓ તો આ એક આપણા જીવનની એક આ બહુ જ એક સરસ મજાનું એક છે કે આપણા લાઈફમાં પણ આ બનતું હોય છે કે જ્યારે બે પાત્ર હોય, એ કોઈ પણ હોય, પુરુષ સ્ત્રી મતલબ કોઈ પણ, જ્યારે બે પાત્રો હોય ત્યારે એક પાત્રનો ઓરા અથવા એક પાત્રની પર્સનાલિટી, એક પાત્રનો જે કહેવાય એનો મોભો માન મરતબો જ્યારે વધુ હોય ત્યારે બીજાને થોડું દબાવતું હોય, એટલે કેવું ઇનડાયરેક્ટલી પણ દબાવતું હોય કે માની લો કે આને કંઈક અલગ કરવાની ઈચ્છા છે, બીજાને કંઈક અલગ કરવાની ઈચ્છા છે, જેનો વધુ જેનો પ્રભાવ છે એના પ્રમાણે થાય. તો આમાં પણ એવું જ છે કે નવાજભાઈ પોતે ફોટોગ્રાફર છે અને પેલી છોકરી સારા એવા ઘરની અને એકદમ રૂપાળી એવી છોકરી છે. તો આખા ફિલ્મમાં તમે જોજો, આખા ફિલ્મમાં કે ઓનલી ઓનલી મિલોની સામેથી વાત કરે છે, જયારે બોલાવા વાત કરતા હોય છે તો મિલોની સામેથી વાત કરે છે, પૂછે છે કે આપકી દાદી કો મતલબ ક્યા બતાઓગે કે મેં કોન. તો મિલોની જ સામેથી વાત કરે છે, એ જ સામેથી વાત ઉપાડે છે. નવાજભાઈ પોતે વાત પછી જવાબ આપે છે, બાકી પોતે વાત કરી શકતા નથી. તો અહીંયા એવું છે કે મિલોનીનો જે પ્રભાવ છે એ નવાજભાઈ કરતા વધુ છે, એના કારણે એ ઓલવેઝ આખા પિક્ચરમાં તમે આ એક નોટ કરશો કે નવાજભાઈ હંમેશા દબાયેલા દબાયેલા છે. એક્સેપ્ટન્સ બાય દાદી, અને અહીંયા એવું છે કે દાદી સ્વીકાર કરી લે છે કે ભાઈ હા યસ ચલો મિલોની છે, પોતાની સ્ટોરી કહે છે કે ભાઈ હા હું. હવે આ મજાની વાત એ છે કે મિલોની એક એવી છોકરી છે કે જે બહુ જ અંતર્મુખી છે, ઇન્ટ્રોવર્ટ છે, અને જયારે એને એમ પૂછે છે દાદી, સડનલી પ્રશ્ન પૂછવામાં આવે છે કે તારા મમ્મી પપ્પા ક્યાં છે, અને એ સરસ મજાની સ્ટોરી તમે એ સીન જોવા લાયક છે, એના ફેસ પર 0.1% પણ એક્સપ્રેશન બદલાયા વગર સરસ મજાની સ્ટોરી રટવું ચાલુ કરી દે છે કે મસ્જિદની દિવાલ પડી ગઈ અને મારે મમ્મીને બચાવવા ગયા, મારા મમ્મી પણ મરી ગઈ, મારા પપ્પા પણ મરી ગયા અને સાથે સાથે મારી બેન પણ મરી ગઈ, જે ખરેખર છે એના લાઈફમાં. એની મમ્મી પણ છે, એના પપ્પા પણ છે, એની બેન પણ છે, અને બધાને એટલી ઇઝીલી એ છોકરી વાત કરી દે છે. તો ત્યાં શું થાય છે, ત્યાં શું એ વાત એ એટલું ઇઝીલી કેમ બોલી શકી? તો ત્યાં વાત એ છે કે મિલોનીની અંદરનો જે એક્ટર, મતલબ જે એના અંદર જે પડી હતી એક્ટિંગની જે ભૂખ, એ ત્યાં ઉગડી. એક બીજો એક જવાબ આપણને એવું પણ થાય કે મિલોની રેડી કેમ થાય, કે નવાજભાઈ રેડી કરી લે કે તમે મારા દાદીને મળો, ખાલી એક નૂરી તરીકે મેં આવી લોચા મારી દીધા, મેં કાગળમાં લખી દીધું છે તો પ્લીઝ મારા દાદીને આવીને મળો. તો મિલોની જેવી છોકરી કેમ રેડી થાય, કેમ કે ભાઈ ચલો હું મળું? તો એના પાછળ બે રીઝન છે. એક રીઝન એવું છે જે હાઈડ રીઝન છે, એક રીઝન છે જે આપણને દેખાડવામાં આવ્યું છે. એક રીઝન એવું દેખાડવામાં આવ્યું છે કે નવાજભાઈનું જે આપણે દેખી દીધું છે કે ભાઈ એને દાદીને લેટર લખી દીધું છે, દાદી રૂબરૂ આવવાની છે, એટલા માટે નવાજભાઈ મળવા માંગે છે. બટ એ તો રફીઉલ્લાહ, નવાજભાઈ પોતે મળવા માંગે છે, બટ મિલોની કેમ રેડી થઈ? તો એના પાછળનું કારણ એ છે કે મિલોની એ આગળ એક નાનકડા એવા સીનમાં, ડાઇનિંગ ટેબલનો જે મેં આગળ સ્લાઇડમાં સીન બતાવ્યો, કે એ નાનકડા સીનમાં જ એનું રીઝન છે કે મિલોનીને એને થિયેટર એને બહુ જ ટ્રોફી મળેલી, એક્ટિંગમાં બહુ જ બધી ટ્રોફી મળેલી. હવે એને લાગ્યું કે અહીંયા તો ફરીથી મને એક્ટિંગ કરવા મળશે, અને એ પણ રિયલ લાઈફમાં, અને રિયલ લાઈફમાં એક્ટિંગ કરવા મળશે, એટલા માટે ફટ લઈને એ રેડી થઈ જાય છે કે હા ઓકે. આ બહુ જ હાઈ રીઝન છે જે ઓડિયન્સને સમજણ પડી તો પડી, નહીં તો ઉપરથી જતું રહે એવું છે, બહુ હાઈ રીઝન છે. બટ આ એક રીઝન પણ છે કે તરત માની જાય મિલોની કેમ માની, તો આ રીઝનથી માની. હવે એટલા માટે મિલોની એક્ટિંગ કરી ચૂકી છે, એટલા માટે એટલું સરસ રીતે એમ કહે છે દિવાલ પડી, મારા પપ્પા મરી ગયા, મારી મમ્મી મરી ગઈ, મારી બેન પણ મરી ગઈ, સરસ મજાનું એ જૂઠાણું બોલી રહે છે. એનું રીઝન એક કે એ પોતે એક્ટિંગ પહેલા કરી ચૂકી છે એટલા માટે, અને આ અનાજ છે એવું સાંભળે છે એટલે દાદી એને પાયલ આપી દે છે, એને ઝાંઝર આપી દે છે. એટલે તો ત્યાં પણ એવું છે કે દાદી ખચકાય છે કે જે છોકરી મારા 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 પૌત્ર માટે જે છોકરી છે એને હું એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ, મારા ઘરમાં શોભે એવી હશે તો જ હું એને મારી બહુ તરીકે લાવીશ, આવું બધું દાદીએ વિચાર્યું હશે. બટ જ્યાં એક સેકન્ડમાં એવું ખબર પડે છે બે છોકરી અનાજ છે, દાદી બીજી સેકન્ડે એમ કહે છે કે ભાઈ
સમય કા ક્યા ભરોસા એમ કરીને એની જાંજર આપી દે. મતલબ ત્યાં દાદીએ એક્સેપ્ટ કરી લીધી આ છોકરીને કે હા તું મારી વહુ બનવા માટે તૈયાર, મતલબ છે, ઓકે મારી હા છે. નેક્સ્ટ સ્લાઇડ, સોરી અહીંયા વિડીયો થશે, શરૂ થશે વિડીયો. ના પ્રદીપભાઈ, વિડીયો આપણે નથી થઈ શકતો. ઓકે ઓકે, આઈ એમ સો ઇશ્યુ હોય છે ને એટલે. યસ યસ, અહીંયા ગાડીમાં મિલોની જઈ રહી છે, એ લોકો બેઠા છે અને પછી ગાડીમાં મિલોની જઈ રહી છે અને ગીત વાગે તુમને મુજે દેખા હોકર મહેરબા, તીસરી મંજિલ ફિલ્મનું છે. મારો અવાજ એટલો સારો નથી એટલે હું બહુ કહીશ નહીં, પણ કદાચ તમે લોકો સાંભળ્યું હશે કે તુમને મુજે દેખા હોકર મહેરબા, યે જમી રુક ગઈ, આસમા રુક ગઈ. બહુ સરસ મજાનો એકદમ રોમેન્ટિક સોંગ છે. અને મિલોની ત્યાં કેવી એક અંતર્મુખી છોકરી, પેલા ડ્રાઈવર ને એમ કે છે કે ભૈયાજી થોડા અવાજ બઢાઈ ગયા, અને એ પાછું જુએ છે. તો આ એક ટર્નિંગ પોઈન્ટ ત્યાં છે કે યસ, હવે મિલોની પણ રફી ઉલ્લા તરફ થોડી થોડી ઢળવા લાગી છે. તો આ એક અહીંયા મેં વિડીયો મૂકેલો બટ નથી ઓપન થયેલો, બટ એ તમે જુઓ, બહુ સરસ મજાનો છે. ગાડીમાં પાછળથી સીન લીધેલો છે, એક ફ્રેમ બહુ સરસ મજાની છે કે ગાડીની પાછળની કાચ દેખાઈ રહ્યો છે અને મિલોની એમ પાછું વળીને જુએ છે. અને ત્યાં પણ મેં પેલું આગળ જે કીધું કે ડોમિનેશન ઓફ, મતલબ એ મિલોનીનું જ વર્ચસ્વ છે. નવાજભાઈ બિલકુલ પાછું વળીને નથી જોતા, એ પણ એટલી જ લાગણી અનુભવે છે. બટ એમને એવું છે કે ભાઈ આ મારી કેપેસિટી બહારનું છે કે એ પાછું વળીને નથી જોતા, એ તરત હોટલમાંથી નીકળીને અને બેસાડીને ટેક્સીમાં બેસાડીને તરત નીકળી જાય છે, ત્યારે મિલોની પાછું વળીને જુએ છે. તો ત્યાં એક જગ્યાએ એવું છે કે ભાઈ હા, મને મતલબ આ છોકરી હવે ઢળી રહી છે આના બાજુ, રફી ઉલ્લા બાજુ. એક સંવાદ છે રફી મિયા, આ ઝાકીરભાઈ નો એનો ફ્રેન્ડ છે, એનો સંવાદ છે રફી મિયા કા ઇશ્ક કા ગોરા જાયેગા. એક સીન એવો છે કે દાદી મારી મચડીને પેલી છોકરીને ગોળો ખવડાવી દે, બરફનો ગોળો. હવે પેલી નાજુક નમણી છોકરી કે જે ક્યારે ઘરનું બાર નું કે બહારનું ક્યારે રેકડી પરનું ક્યારે ખાધેલું નથી અને બરફનો ગોળો ખાય છે અને બીમાર પડે છે. અને દાદી પૂછે કે આજે પેલી કેમ ના આપી, પેલું નવાજ કહે છે કદાચ બીમાર પડી ગઈ છે, તમે એને ગોળો પરાણે ખવડાવી દીધો. તો ત્યાં પેલો દાદી એમ કહે છે કે આવી શું છોકરી પસંદ કરી, એ ગોળો ના ખાય, ગોળા ખાય ને એમાં બીમાર પડી જાય. એટલે ઝાકીરભાઈ એમ કહે છે કે રફી મિયા કા ઇશ્ક કા ગોળા આજ નહીં તો કલ પછી જાયેગા. મારી મારી પત્ની રૂક્ષાના હતી, તો મારી પત્ની રૂક્ષાના પણ બહુ જ સારા એવા ફેમિલીમાંથી આવતી હતી, બટ પછી મારા જોડે આવી અને મારા જોડે રહેવા લાગી, ટેવાઈ ગઈ. તો ત્યાં નવાજભાઈ આમ કોઈ પણ જાતના એક્સપ્રેશન વગર કંઈક વિચારવા લાગે છે. ત્યાં એવું છે કે એમને એક હોપ, ઓડિયન્સ માટે પણ એક હોપ છે અને નવાજભાઈને પણ એક હોપ છે, રફીઉલ્લાને પણ એક હોપ બંધાય છે કે યસ, તો આ પણ એવું બની શકે. જો રૂક્ષાના, ઝાકીરભાઈની વાઈફ રૂક્ષાના, સારા ઘરમાં રહેલી છોકરી જો આનાથી આવીને ટેવાઈ ગઈ તો આ પણ ટેવાઈ જશે. તે એક સરસ મજાનો એક ડિરેક્ટરે એવા સીન મૂક્યા છે આ ફિલ્મની. એક મજાની વાત, આ મેં એટલા માટે ટુકડે ટુકડા બધા મૂકી રહ્યો છું, કારણ કે ડિરેક્ટરે એવી એવી જગ્યાઓ મૂકી છે જ્યાં તમને એવું બતાવ્યું છે કે હા યસ, થોડી વારમાં આને ગમી રહી છે, પેલાને ગમી રહી છે, આને ગમી રહી છે, પેલા બંને એકબીજાને પસંદ કરી રહ્યા છે ધીમે ધીમે એવું લાગી રહ્યું છે. સોરી પેલું સ્લાઇડ. અને બીજો સંવાદ છે ડોક્ટર પાસે, અને પેલી બાજુ આ બાજુ અહીંયા આ સંવાદ છે, પેલી બાજુ એ લોકો ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટર એમ કહે છે કે યે અગર રોજ છેલે પર કા ખાના ખાયેગી તો એસે કુછ નહીં હોગા, ઇમ્યુન બન જાય. તો આ પણ એક એક હોપ મૂકી છે ડોક્ટરે પેલી બાજુથી કે આને એક વાર ખાધું ને એટલા માટે આવું થયું, રોજ ખાશે ને, માની લો કે રોજ એ જતી રહી પરણીને આની પાસે, રફીઉલ્લા પાસે, તો રફીઉલ્લાની જે રીતની પરિસ્થિતિ છે તો પછી એને આવું રેકડી પરનું બહારનું એ રીતનું જ ખાવાનું, એને ફાઇવ સ્ટાર હોટલનું ને સારી સારી જગ્યાઓનું નથી ખાવા મળવાનું. એક હોપ છે કે ભાઈ જો આ રીતે રોજ ખાશે તો એની ઇમ્યુન વધી જશે. તો આ એક નાનકડો સીન છે પણ આમાં પણ એક હોપ જગાડી છે ડિરેક્ટરે આપણે ઓડિયન્સ માટે પણ અને મિલોની માટે પણ. મિલોનીના માઇન્ડમાં સહેજ વિચાર આવે કે યસ, કદાચ હું જો જતી રહું એના જોડે તો કદાચ હું ટેવાઈ જશે, આજે ભલે બીમાર પડી પણ કાલે ક્યારે કદાચ હું નહીં બીમાર પડું. નેક્સ્ટ કન્વર્ઝેશન વિથ રામપ્યારી. રામપ્યારી એના ઘરમાં નોકરાણી છે કે જેની કન્ડિશન આપણે કહી શકાય કે રફીઉલ્લા જેવી છે, બંનેની પરિસ્થિતિ સરખી અને ગરીબી બંનેની સરખી. તો આ છોકરી મિલોની કન્વર્ઝેશન કરે છે, એની સાથે વાતચીત કરે છે કે તમે તમારે કેવું હોય, ગામમાં કેવું હોય, કઈ રીતના હોય, શું હોય. તો આ વાત કરાવડા આ સીનમાં ડિરેક્ટર એવું બતાવવા માંગે છે કે છોકરી જાણવા માંગે છે કે માની લો હું પરણીને જઉં, કદાચ આની સાથે હું પરણી જઉં
તો પછી મારી લાઈફ કેવી હોય અને હું કેવી રીતે મતલબ બધું હેન્ડલ કરીશ, કેવી રીતે હશે. અને બને પણ એવું કે છોકરાને જોવાય જાય છે અને છોકરો પૂછે છે કે તમારે શું કરવું છે સીએ કમ્પ્લીટ કરીને, પછી એમ કહે છે કે મારે ગામડે જતું રહેવું છે, ખેતરમાં કામ કરવું છે, પછી બપોરે સુઈ જવું છે. એટલે છોકરો સાંભળીને શોક થઈ જાય છે કે. તો આ નાના નાના સીન એવું બતાવી રહ્યા છે કે ભાઈ આ છોકરી કદાચ નવાઝુદ્દીન સિદ્દીકી પાસે જતી રહેશે, કદાચ એની એની પણ ખુદની પણ ઈચ્છા છે કે કદાચ એ જતી રહેશે એની પાસે. નેક્સ્ટ, આ ત્રણ સીન છે. પહેલી જે સ્લાઇડ છે એ પહેલો સીન છે, જયારે પહેલી વાર એ મિલોનીને લઈને એની દાદીને મળવા જાય છે. બંને વચ્ચે ડિસ્ટન્સ છે, સારું એવું ડિસ્ટન્સ છે. એક આ ખૂણા પર બેઠો છે, પેલી આ ખૂણા પર બેઠી છે, એક સારું એવું ડિસ્ટન્સ છે. સેકન્ડ સીન છે કે જયારે ફરવા લઈ જતો હોય છે, બીજા નંબરની સ્લાઇડ. તો એમાં તમે જુઓ બંનેના ખભા એકબીજાને અડેલા છે, અડી અડીને બેઠા છે. એના પછી જે ત્રીજી સ્લાઇડ છે, ત્રીજી અને ચોથી, એ બંને ફોટો ત્યારે છે કે જયારે મિલોનીના જે સર છે, મેં એમનો ઉલ્લેખ નથી કર્યો, જીમ સરાફ બહુ જ સારા એવા એક્ટર છે, બહુ જ સારા એવા, અને એ અનમોલ સરનું એમને રોલ કર્યું છે. અનમોલ સરને પણ ક્યાંક ક્યાંક સોફ્ટ કોર્નર જેવું છે મિલોની માટે, કેમ કે ક્લાસમાં સૌથી ટોપર છે અને એમને એ પણ ગમે છે. એટલે એમ કે ચલ આપણે કોફી પીએ, અને એમ કોફી પીવા માટે ઇન્સિસ્ટ કરતા હોય, પણ ના પાડતી હોય, ઇન્સિસ્ટ કરતા હોય ના પાડતા હોય છે. અને એમાં એમાં પછી આવી જાય છે રફીઉલ્લા, અને પેલી એમને ના પાડીને બેસી જાય છે. તો અહીંયા નવાઝુદ્દીન સિદ્દીકીને એ વાતનો ગુસ્સો છે, એ આપણને બતાવેલો છે, પણ એને ગુસ્સો છે કે યાર આ આ કોણ આવે, મારી બેની, મારી અને એની વચ્ચે ત્રીજું કોણ આવે. અને ગુસ્સાના કારણે એમનું ડિસ્ટન્સ પાછું દૂર છે, પાછા બંને જણા એક ડિસ્ટન્સ પર બેઠા છે. તો ડિરેક્ટરે કેવું કર્યું છે કે રિતેશ બત્રાએ, કે ખાલી નોર્મલી ગાડીની એક ટેક્સી જ બતાવી છે. ટેક્સીમાં એક સીનમાં બંને દૂર બેઠા છે, બીજા સીનમાં નજીક બેઠા છે, ત્રીજા સીનમાં દૂર બેઠા છે. તો એ બંનેનું એ જે ડિસ્ટન્સ બતાવે છે, બંનેના જે બંનેનું ડિસ્ટન્સ કે થોડી વાર વધી રહ્યું છે, ઘટી રહ્યું છે, વધી રહ્યું છે, ઘટી રહ્યું છે, તો એ આ સીનમાં એ ડિસ્ટન્સ બતાવી રહ્યા છે. બધા ત્રણ સીન અલગ અલગ સીન છે, તમે જુઓ પહેલામાં ડિસ્ટન્સ વધુ છે, બીજામાં એકદમ ડિસ્ટન્સ ઝીરો થઈ ગયું, બંનેના ખભા અડેલા છે, ત્રીજામાં થોડો પેલો નારાજ છે એટલે ડિસ્ટન્સ થોડું વધી ગયું છે, અને પેલી છોકરી એના હાથ પર હાથ મૂકી દે છે, અને એ હાથ પર હાથ મૂકે. અને પછી પેલો ડ્રાઈવર પૂછે કે સર કહાં જાના હે, સર કહાં જાના હે. પેલા ભાઈને લાઈફમાં કોઈ આવી રીતે હાથ ના, હાથ પર હાથ મૂકે, એના મોઢામાંથી અવાજ નથી આવતો, એ બોલી નથી શકતો કે મારે ક્યાં જવું છે. એટલા માટે આગળ લખ્યું કે જે મિલોની છે એનું જ પ્રભુત્વ છે આ રિલેશનશીપમાં, પેલા તો ખાલી હા નામ જ આન્સર આપી જાય છે. નેક્સ્ટ, આ બહુ જ સરસ મજાનો સીન, આ ફિલ્મનો બહુ મજાનો સીન છે. તો એક આ છે વિજયરાજ, એક આ લોકો પાંચ મિત્રો જે જગ્યાએ રહી રહ્યા છે, એમનું કહેવું એવું છે કે તિવારી એક બહુ જ એક વન લાઈનમાં એક સ્ટોરી હતી કે ભાઈ તિવારી અહીંયા પંખે લટકીને મરી ગયેલો. આપણને ખબર જ નથી કોણ તિવારી છે, શું છે. એક રાતે નવાઝુદ્દીન સિદ્દીકી સૂતો હોય છે અને વિજયરાજ આવીને એમ, એ એંગલ તમે કેમેરા એંગલ જુઓ તો નીચેથી કેમેરા એંગલ લીધો છે, તો તિવારી વિજયરાજનું ફેસ અને બાજુમાં પંખાનો ફેસ, પંખો મતલબ પંખો બતાવ્યો છે વિજયરાજ, એ બહુ જ કેમેરા એંગલ બહુ જ સરસ લીધો છે કે ત્યાં કહેવાની પણ જરૂર ના પડે કે તિવારી હશે, એ આપણને ખબર જ પડી જાય. એ એંગલ જ એટલું સરસ મજાનો લીધો છે. અને પેલો એમ કહે કે તું તિવારી કા ભૂત હો, પેલું કે હા હું તિવારી, એટલે આ ભૂત છે, અને ભૂત સાથે કન્વર્સેશન કરે છે. તમને એવું થાય કે યાર આટલી સરસ મજાની સ્ટોરી, લવ સ્ટોરી, એના અંદર આપણે ભૂત શું કામ નાખતા છે, તિવારીનું ભૂત. ચલો ભૂત તો નાખ્યું, એમાં પાછો પેલો ડરતો પણ નથી, કન્વર્સેશન કરે છે, બંને જણા વિડીયો લે છે, વિડીયો પીવે છે, શું છે. તો આમાં એક એક સરસ મજાની સીન, બહુ આ બંનેનું કન્વર્સેશન શોર્ટ અને સિમ્પલ કન્વર્સેશનમાં બહુ મોટી વાત કરી જાય છે કે તું મરી કેમ ગયો, એટલે કે ઠીક હોય. આના ઉપરથી એટલું ખબર પડે કે કોઈ છોકરી હતી અને છોકરી એને ના મળી, એટલા માટે આ વ્યક્તિ મરી ગયો. અને કેવું થાય કે છોકરી જે હશે, નેક્સ્ટ નેક્સ્ટ સ્લાઇડ કરો. યસ, તો અહીંયા ત્રણ વ્યક્તિ, ત્રણ જે વસ્તુ છે એ રૂપક છે, એક તિવારી, એક પારસી અને કેમ્પાકોલા, આ ત્રણે રૂપક મેટાફોરની વાત છે. તિવારી કોણ છે? તો જે તિવારી કા ઘોષ જે વિજયરાજે રોલ કરેલો છે, તો મુંબઈમાં, મુંબઈ સપનાની નગરી છે, લોકો એમ આંખોમાં સપના લઈને આવે મુંબઈમાં, અને ત્યાં કામ મળશે, ત્યાં આમ કરીશ, પૈસા મળશે, અને મસ્ત ત્યાં એવું થાય કે લાખો લોકો આવતા આવે મુંબઈમાં, અને લાખો લોકો પ્રેમમાં પડે. પણ પ્રેમમાં પડ્યા પછી બહુ ઓછા લોકો
અને એ પ્રેમ મતલબ એમનું પ્રેમને સારી એવી મંજિલ મળે કે બંને જણા મળે, નહીં તો પછી તિવારીની જેમ આફ્ટર ઓલ લટકી જાય. તિવારી છે અહીંયા ડાયરેક્ટરે શું કર્યું છે, આપણી પાસે બે બે બતાવ્યા છે કે એક તિવારી જેવી હાલત થશે નવાઝભાઈની, રફી ઉલ્લાની હાલત કાં તો તિવારી જેવી થશે. તિવારી જેમ લટકી ગયો પંખે એમ કદાચ વિજયરાજ મતલબ તિવારી પણ પોતે પણ એની ગર્લફ્રેન્ડ માટે કેમ્પા કોલા ની ફેક્ટરી નાખવા માંગતો હતો. હવે કેમ્પા કોલા ની ફેક્ટરી, કેમ્પા કોલા ની ફેક્ટરી શું છે? તો કેમ્પા કોલા ની ફેક્ટરી પણ એક, તમારો અવાજ કઈક ડિસ્ટર્બન્સ વાળો આવી રહ્યો છે. સોરી. હેલો. હા, હવે બરાબર છે. હેલો, આવે છે અવાજ? હા, હવે બરાબર છે. ઓકે, સોરી સોરી. તો કેમ્પા કોલા જે છે, એ કેમ્પા કોલા વાત છે કે એક છોકરી જ્યારે પરણીને જાય, એક છોકરા સાથે પરણીને જાય ત્યારે એના જે સગવડો છે એની સાથે રહી શકશે કે નહીં રહી શકે, એની એની પોતાની સગવડો છે કે મને આટલી 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 વસ્તુ જોશે, તો એ કેમ્પા કોલાનું રૂપક છે. મિલોની એમ કહે છે કે મુજે મતલબ કેમ્પા કોલા જ મને પસંદ છે, મને બીજું કોઈ પસંદ નથી. તો કેમ્પા કોલા એક એવું રૂપક છે કે જયારે એક લવ મેરેજ કરીને, મેરેજ કરીને જયારે છોકરો એક છોકરીને લાવે ત્યારે છોકરીની જે પોતાની હોય સગવડો કે મને આ ફાવશે, આ નહીં ફાવ, આ ફાવશે, આ નહીં ફાવે, એમાં તમે તો કેવું છે કે અહીંયા મેટાફોરમાં વાત એ થઈ છે કે તિવારી જે છે એને પણ એ ડાયલોગ બોલે છે કે સોચ રહા હું ફેક્ટરી ડાલ દું કેમ્પા કોલા કી, મતલબ એને પણ વિચાર્યું હતું કે જે એને પણ કોઈને પ્રેમ કર્યો હતો એ પણ એને પણ વિચાર્યું કે છોકરી આવશે ને તો એને પણ હું કેમ્પા કોલા ની ફેક્ટરી નાખીને એને પણ હું કેમ્પા કોલા પીવડાઈશ, મતલબ કે એને સાથે હું લગ્ન કરીશ ને એની સગવડો પૂરી પાડીશ અને અમે બંને સાથે બહુ સારી રીતે રહીશું. બટ તિવારીનો એન્ડ એવું આવે છે કે તિવારીને છોકરી નહીં મળી હોય અને લટકી ગયો હશે. આ મેટાફોરમાં વાત છે. બીજી બાજુ પારસી બતાવ્યો છે કે આ શોધતો હોય છે, કેમ કે મિલોનીને કેમ્પા કોલા પસંદ છે, કેમ્પા કોલા સિવાય બીજી કોઈ પસંદ નથી, તો નવાઝભાઈ શોધતા હોય છે ભાઈ કેમ્પા કોલા તો ઘણા ટાઈમ પહેલા બંધ થઈ ગઈ છે. તો તપાસ કરતા ખબર પડે છે કે પારસી છે એક વ્યક્તિ, એને એની વાઈફને બહુ ગમતી કેમ્પા કોલા, તો એને એનું મશીન લઈ લીધું છે, એના ઘરે કેમ્પા કોલા બનાવે છે. તો નવાઝભાઈ એની જોડે જાય છે અને એ પારસી વૃદ્ધ છે, ગરડો છે. એ પારસી શું છે? એક પોઝિટિવ, હવે જો ઓડિયન્સ માટે બે છે, ઓડિયન્સ માટે એક હતો કે ભાઈ તિવારી જેવી હાલત થશે નવાઝભાઈની, કાં તો પછી પારસી જેવી હાલત થશે કે પારસી એને એની જુવાનીમાં જયારે એને લગ્ન કર્યા હશે અને પછી એને કેમ્પા કોલા એની વાઈફને પસંદ, એને ફેક્ટરી નાખી હશે, એની સગવડો બગવડો બધું એને અને મસ્ત એક જીવનના અંત સુધી છે ને હજુ પણ એ કેમ્પા કોલા એની વાઈફને પીવડાવી રહ્યો છે. તો પારસી પણ મેટાફોર છે, એક રૂપક છે, એક સારું, એક હકારાત્મક છે, એક નકારાત્મક છે. તિવારી છે, કદાચ તિવારી જેવી હાલત થાય, આ તો પારસી જેવી હાલત, મતલબ પારસીની જેમ સુખે સુખે બંને એકબીજા સાથે રહેતા હશે મિલોની અને નવાઝભાઈ અને કેમ્પા કોલા. આ રીતે ડિરેક્ટરે રૂપક તરીકે આખું આ ત્રણ બધાનો યુઝ કર્યો છે, તિવારીનો ગણો, પારસીનો ગણો, પછી કેમ્પા કોલાનો. નેક્સ્ટ. અબાઉટ ટાઇટલ એન્ડ એન્ડ, મેં તમને પહેલા કીધું કે આનું ટાઇટલ હું તમને હમણાં નહીં કહું. એનું એક બીજું પણ રીઝન છે કે આપણે કેવું છે કે ફોટોગ્રાફ નામ આપ્યું છે. અત્યારે મોબાઈલનો જમાનો થયો, મોબાઈલમાં ક્લિક કરીએ ફોટો એટલે ક્લિક કરી દઈએ, બટ એની એટલી મજા નથી હોતી. ક્લિક કર્યો, સારું લાગ્યું, રાખ્યો, આંખો બંધ થઈ ગઈ, ડિલીટ કરતો, આમાં નથી, આવું મોટું હોય, આવું મોટું હોય, પ્રકાશ બહુ છે, આપણે ડિલીટ કરી દઈએ. એ ફોટોગ્રાફીની મજા નથી. જે પહેલાની જે ફોટોગ્રાફી હતી કે પેલા કેમેરામાં ફોટો પડે અને પછી એ રોલ આપણે દોડાવીએ, એને ધોવાય, એના પર રંગો ચડે, મિશ્રણ બને અને પછી અંધારામાં પછી એ ફોટો આવે, ત્યારે આપણે એ ફોટાની મજા કંઈક અલગ હતી. તો જે ફોટો બનવાની જે પ્રોસેસ છે, ફોટોગ્રાફ બનવાની, એમાં બધા રંગો ઉમેરાય ને પછી એક રસાયણમાંથી પસાર થાય ને પછી એક સરસ મજાનો ફોટો બને, તો સેમ આનું આ ફિલ્મને ફોટોગ્રાફ એવું નામ આપવાનું કારણ એ પણ છે કે તમે જુઓ આ બંનેની લવ સ્ટોરી છે ને એમ ક્વિકલી નથી, પેલું વન નાઇટ સ્ટેન્ડ જેવું અત્યારે બધું જે માહોલ ચાલી રહ્યું છે એ ટાઈપનું કશું જ નથી, બહુ જ શાંતિથી આમ ધીમે 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 એમની લવ સ્ટોરી આગળ વધી રહી છે. અપ્સ એન્ડ ડાઉન્સ, મતલબ બંને એવું લાગે કે ભાઈ હા એ લોકો મળી જશે, એવું લાગે કે નહીં મળે, એમ એ રીતે બહુ જ ધીમે ધીમે ડેવલપ, જેમ ફોટોગ્રાફ ફોટો ડેવલપ થાય છેલ્લે મસ્ત આખી કોપી આપણા હાથમાં આવે
એમ આ બંનેનો પ્રેમ પણ બહુ ધીમે ધીમે જેમ જેમ ફિલ્મ આગળ વધતી જાય એમ ડેવલપ થતું જાય છે. એટલા માટે કદાચ ફોટોગ્રાફ કદાચ એટલા માટે પણ આને ટાઇટલ આપ્યું હોય એવું મારું માનવું છે. અને લાસ્ટ જે એન્ડની વાત છે એ બહુ આમાં એવું છે કે ફિલ્મનો જે એન્ડ છે એ મહત્વનો હોય છે અને આ ફિલ્મનો એન્ડ ઓપન એન્ડ છે. તમે શું વિચારશો એ તમારે ઓડિયન્સ ઉપર મૂકી દીધું છે, તમે શું વિચારશો? તો આનો એન્ડ એન્ડમાં એવું છે કે એક સીન વચ્ચે બતાવી દીધો છે, રફીઉલ્લા મિલોનીને લઈને થિયેટરમાં ફિલ્મ જોવા જાય છે. ફિલ્મ જોવા જાય છે, રફીઉલ્લા બેઠો છે, મિલોની બેઠી છે અને અચાનક મિલોનીના પગની ઉપરથી એક ઉંદરડો પસાર થાય છે. મિલોની ચમકે છે, રફીઉલ્લા એને ધીમેથી કહે કે ચૂહા હોગા ફિકર મત કરો, પાવ ઉપર ઉઠા કે બેઠ જાઓ, મતલબ અને પછી ફિલ્મ જોવા લાગે છે બિંદાસ. પેલી અનકમ્ફર્ટેબલ અને ત્યાં સીન પતી જાય છે, એ સીન ત્યાં પૂરો થઈ જાય છે, બતાવતા નથી. એ સીન સીધો એન્ડમાં બતાવે છે, લાસ્ટમાં કે ત્યાંથી પછી શું થયું હશે. તો પછી થયું એવું હશે કે એ છોકરી ઊભી થઈને બહાર આવતી રહી અને બેસી ગઈ અને નેક્સ્ટ નેક્સ્ટ સ્લાઇડ કરો. યસ, તો એ છોકરી મિલોની બહાર આવીને બેસી ગઈ છે અને પાછળ પાછળ રફીઉલ્લા પણ બહાર આવીને બેસી ગયો છે. હવે તમે જુઓ બંને એકબીજા તરફ પીઠ કરીને બેઠા છે. હવે પહેલું કે એ એન્ડ શું બતાવવા માંગે, તો સિંગલ સિનેમા બતાવ્યું છે, સિંગલ સિનેમા, મલ્ટીપ્લેક્સ નથી બતાવ્યું. સિંગલ સિનેમા મતલબ કે રફીઉલ્લાની લાઈફ, સિંગલ સિનેમા અહીંયા રૂપક તરીકે વપરાયું છે કે રફીઉલ્લાની કઈ લાઈફ છે, રફીઉલ્લા કયા વાતાવરણમાંથી આવે છે. સિંગલ સિનેમા મતલબ મલ્ટીપ્લેક્સ નહીં, એ સિંગલ સિનેમાના પબ્લિક છે. કેવું સિંગલ સિનેમા, ત્યાં ઉંદરડા પણ પગ ઉપરથી દોડતા હોય તો શું કરવાનું, ઉંદરડા દોડતા હોય તો પગ ઊંચા કરીને બેસી જવાનું, એન્જોય કરવાનું મૂવી. તો આવી હવે મિલોની આમાં સેટ નથી થઈ શકતી, ડિરેક્ટર અહીંયા બતાવ્યું છે મિલોની અહીંયા સેટ નથી થઈ શકતી, મિલોની ઊભી થઈને બહાર આવી જાય છે. કારણ કે આ જે થિયેટર બતાવ્યું છે સિંગલ સિનેમા એ રફીઉલ્લાની દુનિયા છે. મિલોની એમ થાય છે કે હું આની દુનિયામાં સેટ નહીં થઉં કે બહાર આવીને બેસી જાય છે. પેલો આઈને કહે છે એટલે કે તું કેમ અહીંયા આવી ગઈ, એટલે પેલી એમ જવાબ આપે છે કે મેં અહીં બેઠી, હું અહીંયા બરાબર છું. પેલો પણ બેસી જાય છે. પેલી એમ કે તમારી ફિલ્મ છૂટે છે, તારી ફિલ્મ પતી જાય, મતલબ આગળ જઈ રહી છે, તારી પિક્ચર છૂટી જાય છે. એટલે ત્યાં નવાઝુદ્દીન સિદ્દીકી કહે છે કે ના નહીં જાય, કારણ કે મને ખબર છે શું હશે પિક્ચર, એટલે કે શું હશે કે જુઓ અત્યારે ગીત એક પતશે, ગીત પતશે એટલે આ પિક્ચરની સ્ટોરી પણ એવી જ બતાવી છે કે હીરો ગરીબ બતાવ્યો છે, હિરોઈન અમીર બતાવી છે. એટલે કે પિક્ચરની ગીત પતશે પછી હીરો હિરોઈન એકબીજાના પ્રેમમાં પડશે અને હિરોઈનના પૈસાદાર મા બાપ હીરોને નહીં સ્વીકારે અને પછી તો બધી સ્ટોરી એક જ જેવી હોય છે. આટલું બોલીને એ વાત ફિનિશ કરે છે. પછી તો તમને ખબર છે કે બોલિવૂડ ફિલ્મોની સ્ટોરી બધી એક જેવી જ હોય છે. તો આ ઓપન એન્ડ મૂકી દીધો છે ડિરેક્ટરે, ત્યાં એન્ડ ઓપન મૂક્યો છે. કેવી રીતે? કારણ કે જો અમુક એવા વ્યક્તિઓ છે જેને એવું એમ સ્ટ્રોંગલી બિલીવ કરે છે યાર ના યાર પેલો ક્યાં શ્યામ સરખો વ્યક્તિ ફોટોગ્રાફર, પેલી ક્યાં મસ્ત રૂપાળી છોકરી એના કરતા એજમાં ઘણી નાની અને સીએ ચાર્ટર્ડ એકાઉન્ટ મતલબ સીએ નું ભણતી હોશિયાર છોકરી, એને તો કેટલો સરસ મજાનો છોકરો મળી જાય અને આના જોડે ના જવી જોઈએ. તો જે આવું વિચારે છે ને એ લોકો એમ જ વિચારશે કે યસ 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 નહીં જ મળ્યો એને, કેમ કે ફિલ્મ એનો એમ કહે છે કે તમને સ્ટોરીને તો ખબર છે બોલિવૂડમાં કેવું થાય છે, આટલે ત્યાં વાત પૂરી કરી દઈશ કે તમને ખબર છે બોલિવૂડમાં કેવું થાય છે. તો અમુક લોકો એવું વિચારશે કે આને નહીં મળી. અમુક એવા પણ હોય કે એવું વિચારે કે ના ના લવ સ્ટોરી તો લવ સ્ટોરી મળવા જ જોઈએ, હીરો હિરોઈન તો મળવા જ જોઈએ. તો એ લોકો માટે પણ સેટિસ્ફેક્શન થાય એટલા માટે અહીંયા આવું એક ઓપન એન્ડ મૂકી દીધું છે કે જેને એમ વિચારવું હોય તો એમ વિચારો કે બંને મળ્યા હશે, જેને એમ વિચારવું હોય તો એમ વિચારો કે બંને નહીં મળ્યા હોય. અને મજાની વાત એ છે કે આ સીન અડધા પિક્ચરે આવી જાય છે, અડધા પિક્ચરે આ સીન આવી જાય છે અને પછી લાસ્ટમાં એનું કનેક્શન કર્યું છે. એનો મતલબ એમ છે કે એ બંને જણાએ ડિસાઈડ કરી લીધું છે કે યસ આ બાઉન્ડ્રી છે અને જેમ ચાલે છે એમ ચાલવા દો, આગળ શું થશે ઇવન એ બંનેને ખુદના પણ ખબર નથી, જેમ ચાલે છે એમ ચાલવા દો. એન્ડ ઓડિયન્સ ઉપર છોડી દીધો છે, ભાઈ તમે ડિસાઈડ કરી દો કે એ બંનેને મળાવડાવા કે નથી મળાવડાવા. આમાં આ તો આ એન્ડ છે. એક હરે કૃષ્ણન કરીને ફિલ્મ હતી, મલયાલમ ફિલ્મ, જેમાં મુમુટી અને મોહનલાલ બંને હીરો અને જુહી ચાવલા ની ફર્સ્ટ મલયાલમ ફિલ્મ.
એમાં તો લિટરલી એવું કરવું પડેલું કે બે એન્ડ બનાવવા પડેલા, કારણ કે મમ્મૂટી નું એક ફેન ફોલોઈંગ આખું અલગ ફેન ફોલોઈંગ, એને એમ થાય કે યાર મોહનલાલ ને મળી જાય તો એ ફેન ફોલોઈંગ નારા ફેન્સ બધા નારાજ થઈ જાય, મોહનલાલ ને મળી જાય તો એના ફેન બધા નારાજ થઈ જાય. તો ડિરેક્ટરે રીતસર ના બે એન્ડ બનાવેલા કે એક એન્ડમાં એવું થાય કે જુહી ચાવલા મોહનલાલ ને મળે, બીજા એન્ડમાં એવું થાય કે મમ્મૂટી ને મળે. પણ અહીંયા ડિરેક્ટરે એવું નથી કર્યું, એ ડિરેક્ટરે ઓપન એન્ડ રાખ્યું. તમારે જે વિચારવું એ વિચારી શકો છો કે કદાચ એ રફીઉલ્લા અને મિલોની બંને મળ્યા પણ હશે અને કદાચ બંને નહીં પણ મળે. તો થેન્ક યુ સો મચ, આટલી જ વાત હતી આ ફિલ્મને લગતી, જે મેં મારા મતલબ મેં જે રીતે જોયું અને મેં એનો જે મતલબ કાઢ્યો. કદાચ હું તદ્દન ખોટો પણ હોઈ શકું, કદાચ એ હોય તમે આઈ ડોન્ટ નો, બટ થેન્ક યુ સો મચ. અરે એવું બિલકુલ કહેવાની જરૂર નથી કે હું ખોટો હોઈ શકું, કેમ કે તમે ઘણા બધા દૃશ્યોના દૃશ્યાત્મક પ્રતીકોના એવા સરસ સરસ અર્થો કાઢીને અહીં વ્યક્ત કર્યા છે. ખાસ તો એ પૂછવાનું કે તબિયત આપની સારી છે? હા, યસ યસ યસ, હમણાં અચાનક બીપી લો થઈ ગયો, કમ્ફર્ટ. હા, કંઈ વાંધો નહીં, જરા સાચવજો. મિત્રોને કંઈ પૂર્તિ કરવી હોય આ ફિલ્મ વિશે તો સ્વાગત છે. નિયતિબેન છે, અવિરાજ છે, નયનાબેન છે, જિજ્ઞાબેન છે, જિજ્ઞાબેન વોરા, જોન અબ્બાસ છે, કલ્પેશભાઈ છે, વિશાલ પંડ્યા સર પણ છે, ઘણા બધા મિત્રો કમેન્ટ્સમાં પોતાના સમાંતરે મૂકી રહ્યા હતા. જી વિશાલ સર, પણ એમ થાય કે નવાઝુદ્દીન જેવા એક ઓછા દેખાવડા આમ એક રીતે જુઓ તો એવા કલાકારને મુખ્ય ભૂમિકામાં મૂકવા એ પણ ઘણું એક હિંમતનું કામ ગણાય. અને સાનિયા જેવી એક સુંદર કન્યાની પેરમાં, એટલે આપણો તો એક બહુ મોટો પીરિયડ એવો ગયો કે પેરને જ ફોલો કરતું હોય ઓડિયન્સ, કે આ જોડી હવે જામે છે. અને પછી ફિલ્મ સારી હોય કે ન હોય પણ જોડી જામે છે, એટલે એ જોડી જો ફિલ્મમાં આવી તો ફિલ્મ એના બદલે જુઓ કે આ ઇવોલ્યુશન આપણી બોલિવૂડની ફિલ્મોમાં પણ કેવું થયું કે એ બધું તો હવે પછી મહત્વ ધરાવતું જ નથી અને ખરેખર ભૂમિકાને કોઈ ન્યાય આપી શકે એમ છે, તો એ કેટલું સરસ રીતે ફિલ્મને આગળ લઈ જાય છે. જી પ્રદીપભાઈ, મેં મેરી પત્ની ઓર વો ફિલ્મ, તમે એમાં પણ એવું છે કે રાજપાલ યાદવ ને આપણે જોઈએ છીએ, રાજપાલ યાદવ કેવો કોમેડી કરતો, અને પણ મેં મેરી પત્ની ઓર વો એટલું સરસ મજાની ફિલ્મ છે, એટલી સરસ મજાની ફિલ્મ. એને રાજપાલ યાદવ જે સિરિયસ રોલ કર્યો છે, તમે કહો છો એમ જ કે એને આપણે લીડ રોલમાં વિચારી જ ના શકીએ, એને લીડ રોલમાં, અને ફિલ્મ ખરેખર બહુ સરસ છે. બટ કદાચ ફ્લોપ ગયેલું, કારણ કે કદાચ આપણે આ જે ટેવાયેલા છે કે ના ભાઈ હીરો તો આવો જ હોવો જોઈએ, બાકી ફિલ્મ ખરેખર બહુ સરસ મજાની ફિલ્મ છે. ખરું ખરું. વિશાલ પંડ્યા સર ની પૂર્તિ છે કે આના સિનેમેટોગ્રાફી ખૂબ સરસ છે સાહેબ, અને કારણ કે મુંબઈને એક કેરેક્ટર તરીકે પ્રસ્તુત કર્યું છે એના વિશે આપ કંઈક વાત કરો તો. હા સાહેબ, ભરત મહેતા સરે પણ કહ્યું હતું કે એક મુંબઈની અંદર નાના નાના કેટલા બધા મુંબઈ વસતા હોય છે, એટલે અહીં એક સ્વતંત્ર અભ્યાસ થઈ શકે કે બોલિવૂડની ફિલ્મોમાં મુંબઈ અને મુંબઈના વૈવિધ્ય સભર ચહેરાઓ કેટલા મુંબઈના અલગ અલગ આમ જુઓ તો એમના અવતરણો એ છે, એમના અવતારો એ જોવા મળતા હોય છે. પ્રદીપભાઈ આપ કઈ કહેવા માંગો તો પંડ્યા સર ની વાતમાં? ના, એટલે એ હું એગ્રી કરું છું. આમાં મુંબઈમાં દરિયો, મુંબઈનો દરિયો, મુંબઈનો વરસાદ, મુંબઈનું ટેક્સીનું જે કલ્ચર છે કે ટેક્સી કલ્ચર, એ બધું જ ખરેખર બહુ સરસ રીતે એને કેમ એમાં એનો રીતેશ બત્રાનો એમ પ્રેમ દેખાય આવે, એમ લિટરલી તમને લાગે કે વ્યક્તિ મુંબઈના પ્રેમમાં પડેલો છે. અને એના માટે એને એવી એવી જગ્યાએ એવા એવા એંગલ લીધા, સીન એકદમ સામાન્ય સીન હોય કે બે મિત્રો ચાલતા ચાલતા વાત કરતા કરતા આવે છે કે ભાઈ વો ઉસને મતલબ ફોટો ક્લિક કરાયા, પૈસે ભી વાપ નહીં દીએ, અચ્છા પૈસે અબ તક તો વો દાદર પહોંચ ગઈ હોગી. તો એ સીન બહુ નોર્મલ સીન છે, પણ તો પાછળ જો તો પાછળ હોટલ તાજ દેખાઈ રહી છે. તો એ સરસ મજાના, સાચી વાત છે, બહુ સરસ મજાનું એમને મુંબઈ કેદ કર્યું છે, મુંબઈનો વરસાદ કેદ કર્યો છે. એક વાત મને યાદ આવે એટલે ઉમેરવાની એ પણ થાય કે કેવું છે કે મુંબઈનો વરસાદ પડી રહ્યો છે અને હીરો હિરોઈન બંને જણા મળી રહ્યા છે હીરોના ઘરે, રફીઉલ્લાના ઘરે મિલોની મળવા જઈ રહી છે. સ્વાભાવિક છે આપણે કેવું કરીએ કે રૂપ તેરા મસ્તાન આવા ગીત લાવીને એવું થાય કે હમણાં ઇન્ટિમેટ સીન આવશે ને આવું થાય. પણ કેટલું સરસ મજાનું કે પેલાનું કોન્સન્ટ્રેશન એટલું એમ જ છે કે ભાઈ એની સગવડ એને શું શું ખવડાવું, એમ થાય કે આવું મોસમ આવે છે મસ્ત મુંબઈનો વરસાદ છે તો શું ખવાય, તો ભજીયા ખવાય,
અને એ છોકરી માટે ભજીયા લઈને ભજીયા લઈને આવે અને પાછું એમ આવીને બેસે એટલે અમુક ઓડિયન્સ આપણને એવું થાય કે હા હવે બેઠો હવે કઈક મતલબ આગળ પછી આઈને પૂછે કે એ ખાલો નહીં તો ઠંડે હો જાય એટલે ટોટલી કોન્સન્ટ્રેશન ભજીયા પર છે તો કેવું સરસ મજાનો બંનેનો પ્રેમ છે એ બહુ મસ્ત બતાવ્યું છે ડિરેક્ટરે બહુ સારું બતાવ્યું છે બિલકુલ પંડ્યા સર આ મૂવી જો મુંબઈમાં સ્થિત ના હોત તો આ મૂવીનો જામ ન રહેત એડ કરે છે ઓડવર્ડ જામ જેવી વાત છે આ મૂવીનો પ્રોબ્લેમ ખાલી એ જ હતો કે એને કમ્પેર એની કમ્પેર લંચ બોક્સ સાથે કરવામાં આવી રાઈટ રાઈટ એકદમ એકદમ સહમત છું સાહેબ આપની સાથે એટલે આ મૂવીને એટલું રિકગ્નાઇઝેશન નથી મળ્યું જેટલું મળવું જોઈતું હતું સાચી વાત છે એટલે સ્વાનુકરણ પણ છે અને આત્મતુલના પણ કે એક જ સર્જકની પછી જુદી જુદી કૃતિઓ સાથે છે ને આપોઆપ તુલના આ રીતની થઈ જતી હોય છે પ્રેક્ષકો તરફથી એટલે એમ થાય કે હા તમે ગયા વખતે ઊંધિયું બનાવ્યું હતું એવી મજા આમાં નથી આવી એટલે એ રહે છે પણ એક કોઈ કૃતિને સ્વતંત્ર કૃતિ તરીકે મૂલવવાની આપણને જે એક હવે જરૂર છે એ સાચી વાત છે પંડ્યા સર ની એમણે બે ચાર કૃતિઓ નિર્દેશક છે એમને ટાઈમ બહુ લીધો છે 2013 પછી સીધા 2019 માં આવે છે હજુ હજુ નથી દેખાયો ખબર નહીં નેક્સ્ટ શું લઈને આવશે સરસ મજા બટ એ ટાઈમ સારો એવો લે છે એના પર સારો વર્ક કરે છે પછી પછી આવે છે પણ એ હું તો એને એપ્રિશિએટ કરું છું આ વાતને કે ખરેખર કોઈ મહેનત કરીને પૂરેપૂરું હોમવર્ક કરી અને પછી આ રીતે કંઈક લઈને આવે એમ દર વર્ષે એક ફિલ્મ આપવી જ આપવી તહેવારોમાં કઈ તહેવાર નિશ્ચિત જ હોય કે આ તહેવારમાં એક ફિલ્મ આવશે ભાઈની કે તો એના કરતા તો જે થોડુંક આપીને જઈએ પણ એવું યાદગાર વિશાલ પંડ્યા સાહેબ કદાચ મને આમ સુધારી શકે કે કોઈ કે કહ્યું છે પાશ્ચાત્ય વિદ્વાને કે જીવનમાં કઈ લખી શકે તો કઈ નહીં એક નવું કોઈએ ના આપ્યું હોય એવું અને સૌને સ્પર્શી જાય એવું એક ખાલી કલ્પના આપીને પણ જતા રહીએ ને તો પણ એક બહુ મોટી સાહિત્યમાં પ્રદાન કરેલું છે રાજુ વિરાણી કદાચ મુન્નાભાઈ નો ત્રીજો ભાગ એટલા માટે જ નથી લાવી રહ્યા એમને પૂછવામાં આવ્યો એમને એવું કીધું મને મુન્નાભાઈ એમબીબીએસ બનાવ્યું લગેરે હું મુન્નાભાઈ મને અમે લોકોએ બહુ જ મહેનત કરીને પ્રસૂન જોશીને અમે લોકોએ બનાવ્યું મને ત્રીજી સ્ટોરી નથી મળી રહી તો હું જે મુન્નાભાઈ નું જે કેરેક્ટર ઉભું થયું છે એને હું વેસ્ટ કરવા નથી માંગતો જો મને મળશે તો હું 100% બનાવીશ પણ એવી સ્ટોરી મને નથી મળી રહી તો એક આ જરૂરી છે નિર્દેશકોમાં જરૂરી છે આ વાત છે ને પ્રદીપભાઈ મને હું વિચારતો હતો આ મુદ્દે પંડ્યા સર પણ કદાચ આ મારી વાત સાથે સહમત થાય તો કે જ્યારે પછી બીજો ભાગ આવે છે કોઈ ફિલ્મનો પહેલો જે આવે છે ને એ મૌલિકતાથી આવે છે પણ બીજા ભાગમાં એક આખું ફોર્મેટ નક્કી થઈ ગયું હોય છે એટલે એ બીજા ભાગે પહેલા ભાગને ફોલોઅર બનીને આવવું પડે છે અને એની માટે ઘણી બધી મર્યાદાઓ અને ઘણી બધી બાઉન્ડ્રી નક્કી થઈ ગઈ હોય છે એટલે એ એટલી સ્વતંત્ર તરીકે મોટા ભાગે નથી વિકસી શકતી અને પછી ત્રીજો ભાગ તો પછી વણસી જ જાય છે એવું બહુ આપણે આપણી સામે ઘણા બધા એવા ઉદાહરણો છે બાહુબલી જેવા અપવાદો છે પણ એક સાથે જ બની ગયેલા ફિર હેરા ફેરીમાં એવું બહુ થતું કે ફિર હેરા ફેરીમાં અમુક જે કોમેડી હતી કે પેલો આમ નારિયેળ મારે અને પેલો સુનિલ શેટ્ટી ખસી જાય અને બાબુભાઈ અને નારિયેળ વાગે અને જયારે ફિર હેરા ફેરી જોવા બેઠા એ હેરા ફેરીમાં એ કોમેડીમાં બહુ હશે એકદમ નેચરલ કોમેડી જયારે ફિર હેરા ફેરીમાં પેલો સુનિલ શેટ્ટી પેલા એમ લોટો મારવા જાય એટલે આપણને ખબર પડી જ જાય કે અક્ષય કુમાર નીચે બેસશે અને સામે પેલો બેઠો છે અને વાગવાનું છે તમને બિલકુલ હસવાનું કેમ કે બધું પહેલાથી ખબર જ પડી જાય તમે કહો છો એમ એનો ચાર્મ એકદમ ઘટી જાય એટલે પછી આ ફરી ફરીને તળેલા સમોસા બની જાય છે એકના એક અને એની એક ચમક ગુમાવી બેસે છે આ આખી કૃતિ એની બરાબર છે તો ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો કે તમે તકલીફ પણ આજે વેઠી હજી તમે તરત જર્ની પૂરી કરીને આવ્યા અને તરત જ આપણે વ્યાખ્યાન શરૂ કરવું પડ્યું તો એ પણ મને થોડો ક્ષોભ છે કે તમને આવી રીતે થોડાક હેરાન થવું પડ્યું મારા લીધે એક બહુ સરસ એક નાનકડી એવી ક્યુટ એવી એક ફિલ્મ વિશે આપણે વાત કરી અને સરસ નાજુક નમણું રૂપકડું એક સંવેદન જેની અંદર હતું એના વિશે આપણે વાત કરી ખૂબ ખુલીને વાત કરી ખૂબ ગમ્યું આપણે આપની શૈલીમાં વાત કરી કોઈ પણ ફોર્મેટમાં બંધાયા વગર તો એ માટે આપનો ખૂબ ખૂબ ફરી ફરીને આભાર માનું છું આપ નિયમિત રીતે આ શ્રેણી સાથે જોડાયેલા હો છો એનો મને ખ્યાલ છે તો એ રીતે આપણો આવો એક પરિવાર બનતો જાય છે સૌ જે મિત્રો જોડાયા એ બધા જ શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અત્યારે ધન્યવાદના ઘણા બધા મેસેજીસ સ્ક્રોલ થઈ રહ્યા છે આપ ફરીવાર યુટ્યુબ પર એ બધી કમેન્ટ્સ પછી જોઈ શકશો પછીથી તો જે હાજર રહ્યા એ સૌ શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર
ફરી ફરીને પ્રદીપભાઈ આપનો પણ આભાર, ફરી તમને ગમતી લઈને આપ પુનઃ પધારો એવી પણ એક આશા રાખું. નિરાતે રિક્વેસ્ટ હતી મારી કે હું તમારા પરિચયમાં, થોડી વિષયાંતર છે પણ હું તમારા પરિચયમાં તમારા નાટકથી આવે લોહીની સગાઈ અમદાવાદમાં જયારે ભજવાયું ત્યારે મેં જોયું, તો ખરેખર હું બહુ પ્રભાવિત થયો અને એની ટીમ પણ બહુ. તો મને એવું થાય કે એક એક વાર એક સેશન એવું પણ ગોઠવું કે એના ઉપર એક આખી ચર્ચા થાય, તમને સાંભળવા ગમશે. કારણ કે એ ઈશ્વર પેટલીકરની વાર્તા મારી હૃદયની બહુ નજીક, પણ એમાં એવું થાય કે એમાં પુરુષ પાત્રો હતા અને હતા, અને આમાં બધી જ છોકરીઓ અને સરસ મજાની છોકરીઓ કેવું કામ કરે છે, દીકરીઓ એ વન બાય એક કેરેક્ટર જાય, બીજું કેરેક્ટર જાય. અને હું તમને ઓળખતો નહોતો, હું વિસનગર તમે ત્યાં, પણ એ તમારા નાટક થયું તમારા પરિચયમાં આવ્યું, આપણે હજુ રૂબરૂ તો ક્યારેય મળ્યા નથી, બટ બહુ સરસ મજાનું એ નાટક. અને એમ થાય કે હજુ એને મેક્સિમમ શો થાય અને એના વિશે પણ ક્યારેક આમ ખુલ્લી થોડી વાત થાય, તો કેમ કે હું નાટકનો જીવ છું તો મને એ થોડું વધુ મજા સાંભળવાની, ગોઠવો ક્યારેક, એક રિક્વેસ્ટ હતી, વિનંતી હતી. બિલકુલ બિલકુલ, એની રચના પ્રક્રિયા, એના સંઘર્ષો વિશે પણ વાત કરવાની ક્યારેક, ચાલો તમે કહ્યું છે તો જરૂર કરીશ. ભલે આપણી ફિલ્મ આસવાદ શ્રેણીમાં એમને ન લઈએ, પણ એક ઓફબીટ એવું એક અલગથી ક્યારેક આવું સેશન રાખીશું આપણી આપણી મોજે. તો સૌના ખૂબ ખૂબ આભાર, હાજર રહ્યા એ તમામ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. સોમવારે મળશું એક નવી ફિલ્મ સાથે, નવા વક્તા સાથે. ત્યાં સુધી સૌનો ધન્યવાદ. થેન્ક યુ શકીબ, થેન્ક યુ.